નો અગર કઈ બાય કરવું હોય તો ડેફિનેટલી બેંક નિફ્ટી છે જે આપણે બાય કરાય એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ બીકોઝ એક લગાડ રહ્યું છે. નિફ્ટી ઓલમોસ્ટ યુ નો વિધિન ટચિંગ ડિસ્ટન્સ ઓફ ઇટ્સ ઓલ ટાઈમ હાઈ પર છે, પણ બેંક નિફ્ટી હજી પણ એનું જે ટેક્સ કટનું હાઈ છે એ બ્રેક નથી કરી શક્યું, જે 30,800 નું હતું. એટલે હજી ત્યાં જગ્યા છે. યસ, તો ત્યાં હજી ઘણી જગ્યા છે. અહીંયાથી 30,800 સુધી જરૂર જઈ શકે છે. 31,400 એનું જે હાઈ છે ત્યાં તો હજી ઘણું દૂર છે, દિલ્હી દૂર છે એના માટે. તો ડેફિનેટલી બેંક નિફ્ટી ઇઝ વન જ્યાં લાગે છે કે અહીંયાથી સારું મોમેન્ટમ આવી શકે છે. સો મોર અગ્રેસિવ બાય વિલ બી ઓન બેંક નિફ્ટી એન્ડ કરંટ બાય વિલ બી ઓન બેંક નિફ્ટી. ડેફિનેટલી બેંક નિફ્ટી બાય કરજો. સ્ટોપલોસ 30,100 યા 30,000 નું રાખી શકાય, એ સારું સપોર્ટ છે. 30,000 બ્રેક કરેલું છે ઓન અ વીકલી ક્લોઝિંગ બેસિસ, વિચ ઇઝ અ વેરી ગુડ સાઇન. સારું એવું કોલ બિલ્ટઅપ હતું ત્યાં, હવે એ શિફ્ટ થઈને 31,000 માં ચાલ્યું ગયું છે. તો એ સારું સપોર્ટ રહેશે. તો એ સ્ટોપલોસ થી આપણે આજના ટ્રેડિંગ સેશનમાં જરૂર બાય કરી શકાય, વિથ અ સ્ટોપલોસ વિથ અ ટાર્ગેટ ઓફ અરાઉન્ડ 30,800 એન્ડ અબાઉટ 31,000. ઓકે, તો 31,000 ના ટાર્ગેટ માટે પણ હજી નિફ્ટી તૈયાર છે અને એની પણ રાહ હજી ઘણી બાકી છે, તો તેના પર પણ નજર રહેશે. પણ ધવલપીવ્યાસ.com ના ફાઉન્ડર ધવલ વ્યાસ જોડાઈ ગયા છે. ધવલ, સ્ટ્રેટેજી કઈ બને છે આ વીકલી એક્સપાયરી માટે? વધુ પોઝિટિવિટી રાખવી કે હજુ થોડો સમય લાગશે 12,000 નો આંકડો પાર કરતા? આપની સ્ટ્રેટેજી કેવી છે? હાય, વેરી ગુડ મોર્નિંગ નિશા. સી ધ થિંગ ઇઝ કે જે રીતનું એનો સ્ટ્રક્ચર છે, ખાસ કરીને નિફ્ટીમાં આપણે જોઈ રહ્યા છીએ છેલ્લા 2-3 દિવસમાં કે આપણે લગભગ સાઇડવેઝ મુવમેન્ટ જોઈ રહ્યા છીએ, બહુ મોટી અપસાઇડ બી નથી જોઈ. ધ ઓનલી ગુડ પાર્ટ ઇઝ બેઝિકલી કે મોટી ડાઉનસાઇડ આપણે નથી જોઈ, એટલે યુનો અ કાઇન્ડ ઓફ યુનો સાઇડવેઝ માર્કેટ કહી શકાય છેલ્લા 3 દિવસમાં. રહી વાત આ વીક માટે, વી ફીલ કે યુનો એની રાઇઝ ઓફ યુનો 50-70 પોઈન્ટ, ઇન અ સેન્સ કે આપણે જો 12,000 ની આજુબાજુ નવેમ્બર ફ્યુચરમાં પહોંચીએ તો ઇટ વુડ બી અ કાઇન્ડ ઓફ યુનો સોર્ટિંગ ઓપોર્ચ્યુનિટી મારા ખ્યાલથી. કારણ કે ઓવરઓલ યુનો વી ફીલ બુલ્સ આર યુનો ગેટિંગ યુનો આઉટ ઓફ ધર ગેસ અવેલેબલ યુનો, તો મારા ખ્યાલથી યુનો બુલ્સ ક્યાંય ક્યાંય થાક લેશે. 150 પોઈન્ટની એકાદું યુનો પ્રોફિટ ટેકિંગ તમને જોવા મળી શકે, 150-200 પોઈન્ટનું ઇનફેક્ટ. અને નિફ્ટીમાં અગેન યુનો 12,000ની આજુબાજુ તમે શોર્ટ કરો વિથ સ્ટોપ અરાઉન્ડ 12,080 ઇન નવેમ્બર ફ્યુચર. નીચેમાં ટાર્ગેટ છે લગભગ 11,800 નો બનાવી ચાલી શકાય એમ છે એનએસસી નિફ્ટીમાં. અનધર થિંગ ઇઝ બેંક નિફ્ટીમાં વી ફીલ કે યુનો 30,700-30,650 જો નવેમ્બર ફ્યુચરમાં આવે એને, એટલે કે એક રાઇઝ આવે વિચ ઇઝ યુનો કાઇન્ડ ઓફ પોસિબિલિટી, તો બેઝિકલી ઇટ વુડ બી અ કાઇન્ડ ઓફ યુનો ફ્રેશ શોર્ટિંગ ઓપોર્ચ્યુનિટી. એટલે મારા ખ્યાલથી યુનો એક મીડિયમ ટુ યુનો લો એક્સપોઝર ઓન અ શોર્ટ સાઇડ બેંક નિફ્ટી નિફ્ટીમાં લેવાની એડવાઇઝ રહેશે, જસ્ટ બીકોઝ કે વી ફીલ કે આ કાઇન્ડ ઓફ યુનો પ્રોફિટ ટેકિંગ આવે રાધર ધેન યુનો ચેન્જ ઇન ધ ટ્રેન્ડ. એટલે રિવર્સલ અમે એક્સપેક્ટ નથી કરી રહ્યા, બટ આ કાઇન્ડ ઓફ યુનો પ્રોફિટ ટેકિંગ વિચ શુડ બી યુનો અ કાઇન્ડ ઓફ યુઝડ ફોર યોર ટ્રેડિંગ. આગળ વધીએ. સ્ટોક સ્પેસિફિક તમે જુઓ, મુવમેન્ટ જબરદસ્ત પોઝિટિવ છે, અને તમે ફ્યુચર્સમાં જુઓ કે ઓપ્શનમાં જુઓ તો સ્ટોક સ્પેસિફિક મુવમેન્ટ પર જ વધુ અત્યારે ધ્યાન લેવાઈ રહ્યું છે પાર્થિવ. કારણ કે આપણે આ ઓક્ટોબર મહિનાના ફર્સ્ટ ફેઝમાં છે, પહેલા અઠવાડિયા બીજા અઠવાડિયામાં એન્ટ્રી લઈ રહ્યા છે, ત્યારે ઓટો નંબર્સ વધુ ડ્રાઈવ કરતા દેખાઈ રહ્યા છે. એસ્કોટના નંબર તમે જુઓ ખાસા નિરાશાજનક છે. ઇવન ફેસ્ટિવલ સિઝન હોવા છતાં હીરો મોટોકોપે એટલા સારા નંબર્સ પોસ્ટ નથી કર્યા, વેચાણના આંકડા એટલા સારા નથી દેખાઈ રહ્યા. કઈ રીતે મૂલવો છો? યસ, એબ્સોલ્યુટલી. આઈ થિંક બંને વેસ્કોટ્સ અને હીરો મોટોકોર્પના જે નંબર્સ આવેલા ઘણા ટેપિડ હતા, અને ખાસ કરી હીરો મોટોકોર્પમાં જે આપણે જાણીએ છીએ કે રૂરલ સેલ્સનો ફાળો ઘણો મોટો છે, અને મોર ઇમ્પોર્ટન્ટલી નોઈંગ ધ ફેક્ટ કે મોન્સૂનનો સ્પ્રેડ ઘણો સારો હતો, સ્ટીલ આઈ થિંક વોટ વી સો ઇઝ કે મંથ ઓન મંથ અને યર ઓન યર ડિક્લાઇન હતું. આપણે ઘણા બધા ઓટો સ્ટોક્સમાં મંથ ઓન મંથ એક ઇમ્પ્રુવમેન્ટ જોયું છે, વર્સિસ હીરો મોટોકોર્પમાં આપણે મંથ ઓન મંથ ડિક્લાઇન જોયું, વિચ વોઝ સર્ટલી અ નેગેટિવ સરપ્રાઇઝ. અને કાઇન્ડ ઓફ ગોસ ટુ શો કે ટુ વ્હીલર સ્પેસમાં જે સ્ટ્રેટેજીથી હવે બજાજ ઓટો બહુ જ અગ્રેસિવલી ડોમેસ્ટિક માર્કેટ શેર પાછળ જઈ રહ્યું છે, એન્ડ દે સર્ટલી આઈ થિંક વિનિંગ ઇન ટર્મ્સ ઓફ ધ નંબર્સ અને માર્કેટ શેર ઇમ્પ્રુવમેન્ટ ડોમેસ્ટિક માર્કેટ્સમાં. એ કાઇન્ડ ઓફ આપણે જોઈ રહ્યા છીએ કે ઇન ટર્મ્સ ઓફ ઇવન ઇનોવેશન હીરો મોટોકોર્પ ઉપર થોડું હાવી થઈ રહ્યું છે, એન્ડ દેટ ઇઝ અ કી રીઝન કે આપણા ઘણા પાસ ડિસ્કશનમાં ઇન ટર્મ્સ ઓફ ટુ વ્હીલર સ્પેસ અમે બજાજ ઓટોને પ્રિફર કર્યો છે એઝ કમ્પેર ટુ હીરો મોટોકોર્પ. નોનધેલેસ આઈ થિંક હીરો મોટોકોર્પ પાસે એની ઘણી સ્ટ્રેન્થ છે, દે કેન ડેફિનેટલી ટર્ન અરાઉન્ડ એન્ડ ઇમ્પ્રુવ ધ સ્કેલ. પણ યસ, ટ્રેક્ટર સ્પેસની અંદર
ડેફિનેટલી ટેપિડ કહેવાય. અને લુકિંગ એટ ધ ફેક્ટ કે એસ્કોર્ટ્સમાં ગોઈંગ ઇન્ટુ સચ નંબર્સ, આઈ થિંક સારી એવી રેલી થયેલી. આઈ બિલીવ વિથ સચ નંબર્સ એક પ્રોફિટ ટેકિંગ ઓર રાધર કરેક્શન આઈ થિંક ડેફિનેટલી પોસિબલ છે. અને વી સ્ટીલ પ્રિફર એમએનએમ ઇન ટર્મ્સ ઓફ બિંગ અ માર્કેટ લીડર ઇન ધ ટ્રેક્ટર સ્પેસ. અને ઘણું રેઝિલિયન્ટ બિઝનેસ મોડલ છે અને દેર ઇઝ અ ફ્લેક્સિબિલિટી ઇન ટર્મ્સ ઓફ અધર વર્ટિકલ્સ ઓલ્સો ઇન ટર્મ્સ ઓફ સેલ્સ. એટલે એવા સંજોગમાં આઈ થિંક એમએનએમ વેલ્યુએશન વાઇઝ થી બી ઘણો સારો લાગે છે એઝ કમ્પેર્ડ ટુ એસ્કોર્ટ્સ. તો એના પર નજર રહેશે. ત્યારે જ આજે તમે જો ફાર્મા કંપનીઝ માં થોડું આજે કહી શકાય કે ક્યાંક ઇમ્બેલેન્સ જોવા મળી શકે. આપણી સાથે શેર ઇન્ડિયા સિક્યોરિટીઝના નીરવ વખારિયા જોડાઈ ગયા છે. નીરવ, ગુડ મોર્નિંગ. તો ખાસ કરીને ઓરોબિંદો ફાર્મા ડોક્ટર રેડ્ડીઝ માટે થોડા નેગેટિવ સમાચાર આવી રહ્યા છે. શું એક શોર્ટિંગની ઓપોર્ચ્યુનિટી છે? સૌથી પહેલા અગર ડોક્ટર રેડ્ડીને જોઈએ તો એક ઘણા વખતે એક રેન્જમાં ટ્રેડ કરી રહ્યો છે. નીચેમાં 2500 અને ઉપરમાં 2800 ની એક રેન્જ હતી. હમણાં જે પ્રમાણે એક મુવમેન્ટ આવ્યું માર્કેટમાં એને લઈને 2800-2850 રેન્જના ફરી પાછા ટેસ્ટ કર્યો છે. બટ ઉપરની જ્યાં સુધી 2850 ઉપર ક્લોઝિંગ નથી આવતું ત્યાં સુધી થોડુંક એક સ્ટોકમાં એક ઉપરની તરફમાં રેઝિસ્ટન્સ બની રહેશે. અને મને લાગે છે છેલ્લા 2-3 દિવસો જે રિએક્શન છે એને જોતા એક હલકું શું અત્યારે નેગેટિવ બની રહ્યું છે. મે બી હોય શકે કે સ્ટોક આપણને એક નેગેટિવ રિએક્શન હજી જોવા મળે ને નીચેમાં 2650 થી લઈને 2620 સુધીના લેવલ દેખાડી શકે છે. એવી રીતે ઓરો ફાર્મામાં બી તમે જુઓ કે એક નાની રેન્જમાં ટ્રેડ થઈ રહ્યો છે. ઓક્ટોબર મહિનામાં એક મોટો ફોલ આવ્યો હતો ત્યારબાદ કોઈ બી એક મેજર રિએક્શન નથી આપી શક્યું ને સ્ટોક હજી બી નીચેની તરફ એક કોન્સોલિડેશન કરી રહ્યો છે. આઈ થિંક ફાર્મા સેક્ટરનો ઓવરઓલ તમે જોયો તો બહુ જ અત્યારે સિલેક્ટિવ એપ્રોચ સાથે ટ્રેડ કરવા જેવું છે. મને લાગે છે લુપિન અને સનફાર્મામાં જે થોડી ઘણી આપણે એક ફૂલબેક જોઈ છે એ હજી થોડુંક સસ્ટેન કરી શકે છે. જ્યારે ડોક્ટર રેડ્ડી ઓરો ફાર્મા કે હજી અમુક બીજા ફાર્મા સ્ટોક્સ છે જેમાં આપણને ઉપરની તરફ એક સેલિંગ પ્રેશર જોવા મળી શકે. આઈ થિંક એક સ્ટોક સ્પેસિફિક એપ્રોચ લઈને ચાલવું જોઈએ અને થોડુંક કોશિયસલી ટ્રેડિંગ કરવું જોઈએ. ટ્રેડિંગની સલાહ બની રહી છે. પણ એની સાથે તમે જો સ્ટ્રાઇડ અને અજંતા ફાર્મા માટે થોડા પોઝિટિવ સંકેત પણ આવતા દેખાઈ રહ્યા છે. નીરવ, ત્યાં તમને તમારી સ્ટ્રેટેજી શું બનશે આજે? જો સ્ટ્રાઇડ અને અજંતાની વાત કરું તો સ્ટ્રાઇડ જરૂર હમણાં જસ્ટ એફએનઓમાંથી બહાર આવ્યો છે. એમાં યુ નો ડિલિવરી બેઝ બાઇંગ સારી એવી થઈ છે લાસ્ટ થોડા ટાઈમમાં. બટ હેવિંગ સેટ દેટ, તમે અગર એની ઓવરઓલ ટ્રેન્ડ જો તો હજી પણ નેગેટિવ છે. ઓન ધ વર્જ ઓફ બ્રેકઆઉટ છે. એનું બ્રેકઆઉટ લેવલ અરાઉન્ડ 392 નું છે. તો જ્યાં સુધી યુ નો 392 ક્લોઝ નહીં કરે યુ નો ક્લોઝિંગ બેસિસ ઉપર ત્યાં સુધી ડેફિનેટલી આમાં થોડી એવી સેલિંગ હોઈ શકે છે. બટ એઝ યુ સેડ, આજે જરા સારા સંકેત છે તો પ્રોબેબલી 392 ઉપર જ ખુલે અને એકવાર સાયકોલોજીકલ 400 લેવલ પણ ક્રોસ કરે તો ઇટ હેઝ સ્કોપ કે અહીંયાથી 500 સુધી જઈ શકે છે. એકવાર 550 નો હાઈ પણ બનાવ્યો તો આ સ્ટોક અને પછી પ્રોબેબલી ત્યાંથી યુ નો લોઅર ટોપ લોઅર બોટમ ફોર્મેશન ચાલુ થયું. આ સ્ટોકની એક ખાસિયત છે, તમે જોયો તો 1200 થી લઈને 350 સુધી આ સ્ટોક પડ્યો હતો અને આ ફોલ પ્રોબ્લી એક વર્ષના અંદર જ આવ્યો હતો ને. 350 પાસે જે વોલ્યુમ્સ થયા છે ને એના લાઈફ ટાઈમ હાઈ વોલ્યુમ્સ છે. અને એના પછી આ સ્ટોકે એકદમ જોરથી એ લેવલ તોડ્યો નથી. મે બી હમણાં લાસ્ટ યુ નો લાસ્ટ એકાદ મહિનામાં તોડ્યો હશે પણ ઇન ધ લાસ્ટ ફ્યુ ડેઝ આઈ સ્ટીલ બિલીવ કે આમાં સ્ટ્રેન્થ આવી ગઈ છે પાછી. ને એકવાર એ 392 બ્રેક કરે તો એમાં એક લાંબી તેજી થઈ શકે છે. હવે યુ નો સ્પેક્યુલેશન કરવા એફએનઓમાં પણ છે નહીં તો હવે બાઇંગ થઈ શકે તો ખાલી ડિલિવરી બાઇંગ થઈ શકે યુ નો. સો ઇટ ઇઝ અ ગુડ થિંગ ફોર ધ સ્ટોક અને હવે એને બાય કરવું જોઈએ. એક સ્ટોપલોસ હોવું જોઈએ અરાઉન્ડ 380 નું જે એક સારો સપોર્ટ છે હમણાં. અને ઉપરમાં 435 અને 450 આર ધ લેવલ્સ વિચ ઇટ કેન કમ ફ્રોમ અ ટ્રેડિંગ પર્સપેક્ટિવ. અજંતા ફાર્માની અગર હું વાત કરું તો અજંતા ફાર્મા પણ યુ નો ઇટ ઇઝ અ સિમિલર ટ્રેન્ડ જ્યાં જસ્ટ બ્રેકઆઉટ લેવલના પાસે છે. આ સ્ટોકનું બ્રેકઆઉટ 1070 છે. ઇટ ઇઝ વિધિન ટચિંગ ડિસ્ટન્સ. એકવાર ક્લોઝિંગ બેસિસ પર 1070 ઉપર આવે તો યુ નો એક ટ્રેન્ડલાઇન બ્રેકઆઉટ મળશે આ સ્ટોકને, જેના કારણથી આ સ્ટોક 1200 લેવલ પાસે જઈ શકે છે. અને આઈ બિલીવ અગર આજે મળતું હોય એને બ્રેકઆઉટ તો ડેફિનેટલી બાય કરવું જોઈએ વિથ અ સ્ટોપ લોસ ઓફ અરાઉન્ડ 1050.
જે એક સારો સપોર્ટ છે. આજના દિવસ માટે પ્રોબેબલી 1090-1100 નો એક ટાર્ગેટ હોઈ શકે છે, બટ ઓવરઓલ પ્રોબેબલી 5-10 ડે પર્સપેક્ટિવથી યુ નો સ્ટોપ લોસ પણ થોડું મોટું હશે 1040, અને ટાર્ગેટ પણ મોટું હશે 1200 નો ટાર્ગેટ આવી શકે છે. ઓકે, 1050 ના સ્ટોપ લોસ સાથે તમે ખરીદારી કરી શકો અજંતા ફાર્મા પર. 1200 ના ટાર્ગેટ માટે આગળ સ્ટ્રેટેજી બનાવી શકાય છે. ત્યારે પાર્થિવ, યસ બેંક ને લઈને આ વીકેન્ડ દરમિયાન ઘણી બધી ચર્ચાઓ થઈ, પછી ન્યૂઝમાં હોય કે પછી વોટ્સએપ હોય, ઘણા બધા ખબરો એવા ફેલાઈ છે. પણ હવે આજે તમે જો બ્રોકરેજ રિપોર્ટ જો તો ક્યાંક 50 સુધીના ટાર્ગેટ પણ ફરી પાછા દેખાઈ રહ્યા છે. શું સલાહ હશે આપની યસ બેંક ને લઈને? નિશા, અગેન આઈ થિંક ફર્સ્ટલી હું રિઝલ્ટ ઉપર પ્યોરલી વાત કરું તો રિઝલ્ટ બહુ જ ડિટોરિએટિંગ ટ્રેન્ડમાં હતા, અને ધ નેગેટિવ ફેક્ટ ફોર ધ માર્કેટ વોઝ કે આજ મેનેજમેન્ટ ઘણા ટાઈમથી દે સ્ટક ધ નેક આઉટ એન્ડ સેડ કે ક્રેડિટ કોસ્ટ એલિવેટ નહીં થાય, અને ક્રેડિટ કોસ્ટ વોટ દેવર ટાર્ગેટિંગ વોઝ એટ 125 બેઝિસ પોઈન્ટ્સ. અને હવે આઈ થિંક આ ક્વાર્ટરમાં વોટ વી સો ઇઝ કે જે સ્લિપેજીસ છે જે ઘણી વોચલિસ્ટની બહાર છે, અને ડેફિનેટલી ઘણા અકાઉન્ટ સ્લિપ થયા છે, જેના પ્રતાપે આઈ થિંક હવે એ લોકોનું જે નવું ગાઈડન્સ છે ઇન ટર્મ્સ ઓફ ધ ક્રેડિટ કોસ્ટ હેઝ એલિવેટેડ ટુ ઓલમોસ્ટ 225 બેઝિસ પોઈન્ટ. માર્કેટ જનરલી ડઝ નોટ લાઈક કે મેનેજમેન્ટ એમના પાસ્ટ ગાઈડન્સથી સ્લિપ થાય, અને ગોસ ટુ શો કે ધીમે ધીમે આઈ થિંક માર્કેટ વિલ ઓલ્સો લૂઝ ધ ક્રેડિબિલિટી. અને ધીસ ઇઝ ઓલ ડિસ્કાઉન્ટિંગ ધ ફેક્ટ કે ડેફિનેટલી ફંડ રેઝિંગની જે વાત થઈ છે, બાઇન્ડિંગ અગ્રીમેન્ટની જે વાત થઈ છે, ઘણું રૂમર મોંગરિંગ થયું છે, અને આઈ થિંક એ જ રીઝન છે કે સ્ટોક હેઝ સ્ટેડ એટ અ સ્લાઇટલી એલિવેટેડ લેવલ. પણ અગેન આઈ થિંક ફંડામેન્ટલી આ બેંકને સતત હવે બહુ મોટા પાયે કેપિટલની જરૂર પડશે. વિલ બી વેરી મચ ઇન્ટરેસ્ટિંગ ટુ સી કે હવે નોટ ઓનલી 1.2 બિલિયન ડોલર્સ, એ લોકો હવે વાત કરી રહ્યા છે ઓલમોસ્ટ ટુ ધ ટ્યુન ઓફ 3 બિલિયન ડોલર્સ, અને હોપફુલી ઇવન ઇફ 1.2 બિલિયન ડોલર્સ જો આ ડિસેમ્બર એન્ડ સુધી આવે છે, અને ઇફ ઇટ કમ્સ ફ્રોમ અ વેરી ક્રેડિબલ નેમ, તો આ સ્ટોકને ક્યાંક ક્યાંક એક ફ્લોર મળશે. આજે મને એવું લાગે છે પ્યોરલી બેઝડ ઓન ધ રિઝલ્ટ, અને માર્કેટને ઓલરેડી ખબર છે કે હવે કેપિટલ રેઝિંગ માટે જે બાઇન્ડિંગ અગ્રીમેન્ટ થયું છે, આઈ બિલીવ કે આજે એક આ સ્ટોકમાં મને લાગે છે નેગેટિવ રિએક્શન જોવા મળશે. આઈ થિંક ઇટ્સ ગોઈંગ ટુ બી વેરી ડિફિકલ્ટ ટર્ન અરાઉન્ડ સ્ટોરી, એટલે આઈ થિંક ઘણા લોકો હોપફુલ છે કે બીંગ ધ ફોર્થ લાર્જેસ્ટ પ્રાઇવેટ સેક્ટર બેંક આ લેવલથી આમાં ઘણા પૈસા કમા મળી શકે. પણ મારું એ માનવું છે કે વરસ દોઢ વરસ પ્રોબ્લી ધ સ્ટોક વુડ નોટ ગો એનીવેર. હમણાં ઘણું સ્પેક્યુલેટિવ વાતો ચાલી રહી છે, કેપિટલ રેઝિંગથી કેટલી ઇક્વિટી ડાયલ્યુટ થાય છે એ બધું જોવું બી બહુ ઇમ્પોર્ટન્ટ રહેશે. બટ ગોન આર ધ ડેઝ કે આ બેંક જે અપવર્ડ્સ ઓફ 1% આરઓએસ કરતું હતું, આઈ થિંક એ આવતા મારું માનવું છે ઘણી વાર લાગશે. સો આઈ થિંક આઈ વુડ અવોઇડ ધીસ કાઉન્ટર એટ ધીસ જંકચર ઇરિસ્પેક્ટ ઓફ ધ કેપિટલ રેઝિંગ ન્યૂઝ. અને કોઈને રિસ્ક લેવું જ છે તો પ્રાઇવેટ સેક્ટર બેંકમાં વી સ્ટીલ પ્રિફર આરબીએલ બેંક, કે જ્યાં આઈ થિંક ફોર્થ ક્વાર્ટરથી વી આર એક્સપેક્ટિંગ અ મેસિવ ટર્ન અરાઉન્ડ અને નોર્મલાઇઝ લેવલ્સ ઓફ ક્રેડિટ કોસ્ટ. તો આરબીએલ બેંક આઈ થિંક વધારે પ્રિફર રહેશે એઝ કમ્પેર ટુ યસ બેંક. ઓકે, તો આજે બેન્કિંગ સ્ટોક્સ ફરી પાછા રડારમાં રહેશે. ગત સપ્તાહે પણ પ્રાઇવેટ બેન્ક્સે સારા રિટર્ન આપી દીધા છે. પીએસયુ બેન્ક ટર્ન અરાઉન્ડ મૂડમાં અત્યારે દેખાઈ રહી છે. બધા નિષ્ણાતો આપણી સાથે જોડાયેલા છે. ઝડપથી એક નાનકડો વિરામ લઈ લઈએ અને ત્યારબાદ મારા સહયોગી વિક્રમ પાઠક પણ જોડાઈ જશે. विश्वास, पक्षी को अपने पंखों पर, बच्चों को अपनी माँ पर, भारतीयों को स्टार हेल्थ पर. स्टार हेल्थ इंश्योरेंस, इंश्योरेंस स्पेशलिस्ट सदैव आपकी सेवा में. हमें चाहिए हमेशा सतर्क, सुसज्ज, कमोडिटी हो के शेयर बाजार, कारण व्यापार नो विचार, एटले तमारा माटे सीएनबीसी बाजार. विशेषज्ञों ना विश्लेषण, બજારની હર ચાલ પર નજર, કારણ નિવેશના નિયમ, એટલે તમારા માટે સીએનબીસી બજાર. સતત ગતિશીલ કર્મઠ અને હંમેશા બે કદમ આગળ, અમે છીએ સીએનબીસી બજાર, બિઝનેસની માતૃભાષા. અરે ઘનશ્યામભાઈ, આ તમે એક મહિનાનો વાયદો કર્યો હતો, આ વાયદા બંધ કરો ને પેમેન્ટ આપો. જુઓ, આરટીજીએસ ના થતા હોય ને તો ચેક મોકલી આપો. અરે પૈસા ક્યારે આપો છો એ બોલો. શું અવાજ નથી આવતો? હવે આવે છે અવાજ? આ તમારા માટે ઢાબે ચડી ગયો. આ વાયદાઓ બેન કરો અને બોલો કે પૈસા ક્યારે આપશો. આમના વાયદા પૂરા થાય કે ના થાય, વાયદા બજારના કોલ પુટ્સના સાચા વાયદા.
ફક્ત અમારી પાસે સીએનબીસી બજારનો એક જ કાયદો વાયદાથી ફાયદો સતત ચડતું ઉતરતું શેર બજાર કઈ કોર્પોરેટ અને આર્થિક નીતિઓ કરશે બજાર પર અસર પ્રત્યેક હલચલ પર હશે અમારી નજર જે આપશે આપની બજારની ખબર બજાર એટ વન માત્ર સીએનબીસી બજાર પર શેર સંબંધિત પ્રશ્નો પૂછો સીએનબીસી બજારના ઓફિશિયલ ફેસબુક પેજ પર કે કોલ કરો ટોલ ફ્રી નંબર 1800-419-0709 પર કે વોટ્સએપ કરો 7500-666-000 પર અથવા એસએમએસ કરો BH સ્પેસ સ્ટોકનું નામ સ્પેસ તમારો પ્રશ્ન અને સેન્ડ કરો 51818 પર અને તમારા પ્રશ્નોના મેળવો ઉત્તર બજાર હેલ્પલાઇન પર એક એક્સપર્ટ જે તમને બનાવી શકે છે એક્સપર્ટ લાઈવ માર્કેટના સચોટ વિશ્લેષણો સાથે માર્કેટ લાઈવ પ્રાયોજક છે એસએમસી મનીવાઇઝ બીવાઇઝ અને પેરેગોન ઓફિસ ફૂટવેર ઇન્ડિયા કા સ્ટાઇલ વેલકમ બેક અને હવે આપ જોડાઈ રહ્યા છો માર્કેટ મુલકમાં ગુડ મોર્નિંગ નિષ્કાન અને ગુડ મોર્નિંગ આપણી સાથે જોડાયેલા એક્સપર્ટ પાર્થિવ શાહ નીરવ પકારિયા ધવલ વ્યાસ અને નીરવ છેડા તો જેમ આપણે બ્રેક પર આવ્યા પહેલા ખાસ કરીને યસ બેંકની ચર્ચા થઈ છે અને લાસ્ટ વીક તો આપણો આખો સિનારિયો પણ એવો જોયો છે કે જ્યાં આપણને નિફ્ટી અને બેંક નિફ્ટી કરતા વધારે આપણને યસ બેંક ફોકસમાં રહેતો દેખાયો હતો ટ્રેડર્સના લિસ્ટ ઉપર હોય કે પછી ડિસ્કશનમાં હોય આ કાઉન્ટર ઉપર એક સૌથી મોટું ફોકસ આપણને બિલ્ટઅપ થતું દેખાયું હતું તો આજના દિવસની અંદર પરિણામને લઈને એક ડીપ સાથે શરૂઆત થાય એવી સંભાવનાઓ તો દેખાઈ રહી છે પણ ક્લિયરલી અહીંયા એક જો ટેકનિકલ પેરામીટર્સ ઉપર અને જો ટ્રેડિંગના પર્સ્પેક્ટિવથી જોવા જઈએ તો ધવલ શું કોલ લઈ શકાય આજના ડીપ સાથે ફર્ધર અહીંયા એક શોર્ટ પોઝિશન લેવી જોઈએ કે પછી લોંગ સાઈડ ઉપર જવું જોઈએ શું કહેશો વિક્રમ વાત બહુ સાચી કરી બટ યુનો કાઇન્ડ ઓફ યુનો જે રીતની મુવમેન્ટ આવે છે યસ બેંકમાં વોલેટાઇલ એટલે નોર્મલી યુનો કાચા પોચા જે ટ્રેડર છે એ લોકોએ બેઝિકલી યસ બેંકથી હજી બી દૂર રહેવું જોઈએ ધીસ ઇઝ અ કાઇન્ડ ઓફ યુનો હાઈ રિસ્ક યુનો સ્ટોક ઇન અ સેન્સ કમ્પેરેટિવલી ખાસ કરીને જે રીતની મુવમેન્ટ આવે છે પીરિયડ ધ થિંગ ઇઝ કે ટેકનિકલી ચાન્સીસ ખરા કે તમને 57ના લેવલ્સ ફરીવાર એકવાર જોવા મળે 57-54 અને ત્યાંથી એક ફરીથી એક બેઝ બનાવવાની ટ્રાય થાય કારણ કે 53 ઇઝ અ યુનો કાઇન્ડ ઓફ યુનો સપોર્ટ ઝોન ફોર એટલીસ્ટ શોર્ટ ટર્મ એટલે મારા ખ્યાલથી એ સપોર્ટને એક ધ્યાનમાં રાખીને યુનો ટ્રેડ કરાય ઇનકેસ ગેપડાઉન જ આપણે જો ઓપન થઈએ તો મારા ખ્યાલથી ફ્રેશ શોર્ટની કોઈ મોટો ક્વેશ્ચન થવો ના જોઈએ વી ડોન્ટ થિંક કે યુનો ફ્રેશ શોર્ટ કરીને તમે પોઝિશનલી ખાસ મોટા રૂપિયા બનાવી શકાય જ્યાં સુધી 53 બ્રેક નથી થતા ઓનો ક્લોઝિંગ બેઝિસ એટલે એઝ ઓફ નાવ વી વિલ યુનો કાઇન્ડ ઓફ હેવ અ કોન્ટ્રા વ્યૂ કે 53નો જે સપોર્ટ છે હોલ્ડ કરશે લેટ સી યુનો હાઉ ઇટ મૂવ્સ બટ હાઈ રિસ્ક ટેકર્સે જ આમાં એક એન્ટ્રી કરાય બાકી લો રિસ્ક ટેકર જે છે કન્ઝર્વેટિવ પ્લેયર એ લોકોએ આમાં દૂર રહેવાય અને એક વખત 78-18 ના લેવલ્સ ટેકઆઉટ થાય પછી બેઝિકલી ફ્રેશ એન્ટ્રી લઈ શકાય પાર્થિવ બીએમએલ તમે જો ખરાબ પરિણામો પોસ્ટ કર્યા છે અત્યારે એમ લાગતું હતું કે ક્યાંક અહીંયા આગળ વાતો ચાલશે ડાયવેસ્ટમેન્ટની વાતો આગળ વેગ વધ્યો એના કારણે જબરદસ્ત ટ્રેન્ડ પણ જોવા મળી પણ ખાસું નિરાશા સાપડી છે આ રિઝલ્ટ જોઈને યસ એબ્સોલ્યુટલી નિશા એન્ડ ધીસ ઇઝ ધ કેસ ઘણી બધી ગવર્મેન્ટ રન પીએસયુ કંપનીઝમાં આપણે ઇવન કોન્કોરમાં બી જોયું કે આ જે બી વેલ્યુએશન હમણાં એને મળી રહ્યા છે ઓનલી બીકોઝ ઓફ ધી ડિસઇન્વેસ્ટમેન્ટ ઓર ધ પ્રાઇવેટાઇઝેશન ન્યૂઝ સેમ ઇઝ ધ કેસ વિથ બીએમએલ વારંવાર આપણે જાણીએ છીએ કે આમાં ગવર્મેન્ટ એક 26% સ્ટ્રેટેજિક સેલ કરવાની વાત કરતું હોય છે અને
ટર્મ્સ ઓફ બાયર્સ ઘણા ક્રેડિબલ નેમ્સ બી આવતા હોય છે, પણ વેન ઇટ કમ્સ ટુ ધ કોર ફંડામેન્ટલ અર્નિંગ્સ આઈ થિંક ડેફિનેટલી ડિસઅપોઇન્ટ કરતું હોય છે. જનરલી આઈ થિંક વેરી ડિફિકલ્ટ કોલ ટુ ગીવ, બટ વેરી ફ્રેન્કલી સ્પીકિંગ 600ની આસપાસ હતો ત્યારે આઈ થિંક વેલ્યુએશન્સ કમ્ફર્ટિંગ હતા. હવે જે આ 1050નું આસપાસ લેવલ ચાલી રહ્યું છે ઇઝ પ્યોરલી આઈ વુડ સે સ્પેક્યુલેટિવ ઇન ટર્મ્સ ઓફ ધ ડિસઇન્વેસ્ટમેન્ટ. અને આપણે જાણીએ છીએ કે આ પ્રોસેસિસ ડઝ ટેક અ લોટ ઓફ ટાઈમ, એટલે સમબડી હેવિંગ અ સ્ટોક ફ્રોમ લોઅર લેવલ, આ લેવલ્સ ઉપર હું સજેસ્ટ એક એક્ઝિટ કરીશ. પોસિબલ છે કે વિથ મોર સચ ન્યૂઝ હજી બી થોડી 5-1% અપસાઇડ રહી શકે, પણ આઈ થિંક રિસ્ક રિવોર્ડ એસ્પેશિયલી આ પ્રકારના નંબર્સ પછી ઇટ્સ નોટ વેરી ફેવરેબલ. અનલેસ અન્ટિલ આઈ થિંક એન્ટાયર પ્રાઇવેટાઇઝેશનની વાત થાય, ધેન ધ એસેટ હેઝ અ લોટ ઓફ વેલ્યુ. પણ અગેન આઈ થિંક આ પ્રોસેસિસ ઘણી સ્લો ચાલે છે, એટલે એટ ધીસ જંકચર આ લેવલ્સ ઉપર તો બાયની સલાહ ચોક્કસપણે નહીં આપું. પણ સમબડી હેવિંગ ધ સ્ટોક આઈ થિંક નોટ અ બેડ આઈડિયા કે એક પાર્ટ એક્ઝિટ ઓર ફૂલ એક્ઝિટ લઈને. આ સાથે જ બીજા કેટલાક કાઉન્ટર્સ જે આપણને એક રડાર ઉપર રહેતા દેખાશે એમાં ફાર્મા સ્પેસના સર્ટેન કેટલાક સ્ટોક છે જે પણ આજે આપણે એક ફોકસમાં રાખવા જોઈએ. ડોક્ટર રેડીઝ લેબ ખાસ પહેલા નિરવ આપની પાસેથી સમજવા માંગીશું. અહીંયા પરિણામ જે પ્રમાણે આવતા દેખાયા પછી ફોલ દેખાયો છે અને આજે યુએસએફડીની એક રેન્ડિન ડાઇન દવા છે એ દવા માટે થઈને પણ આપણે જોઈએ તો અહીંયા આપણને ટ્રેડ નેગેટિવ બનતો દેખાશે. તો એના ઉપર ચર્ચા કરીએ તો આપણી સાથે નિરવ વખારીયા છે. નિરવ વખારીયા, આપનો વ્યૂ અહીંયા શું બની રહ્યો છે? તમે જો છેલ્લા 6-8 મહિનાનું અગર પૂરા ફાર્મા સેક્ટર ઉપર નજર રાખો તો ડોક્ટર રેડ્ડીએ ક્યાંક ક્યાંક આઉટ પરફોર્મ કર્યું છે, પણ હવે અત્યારે એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ લેવલ 2850નો જે રેન્જ છે એને હિટ કરી રહ્યો છે, અને ત્યાં આગળ હવે થોડીક એક નેગેટિવિટી અત્યારે ડેવલપ થઈ એવું લાગે છે. છેલ્લા 2-3 અઠવાડિયામાં જે પ્રમાણે 2600થી એક બાઉન્સ બેક આવ્યું હતું અને હવે 2850ની આસપાસ આવીને ફરી પાછું એક પ્રોફિટ બુકિંગ અત્યારે દેખાઈ રહ્યું છે. અને ઉપરથી હવે જે એક નેગેટિવ ન્યૂઝ આવી છે આઈ થિંક કંઈક હવે થોડુંક આ સ્ટોકમાં પ્રોફિટ બુકિંગ અને નવા ફ્રેશ શોર્ટ આપણને જોવા મળી શકે છે અને નીચેમાં 2650થી લઈને 2620 સુધીના લેવલ આવી શકે છે. ઓવરઓલ ફાર્મા સેક્ટરમાં જેમ કે મેં હમણાં થોડી વાર પહેલા બી કહ્યું કે બહુ જ સ્ટોક સ્પેસિફિક એપ્રોચ લઈને ચાલવા જવું છે, કેમ કે હજી બી પૂરું સેક્ટર પોતાના જે એક છેલ્લા 3-4 વર્ષના જે એક નેગેટિવ ટ્રેન્ડ હતો એમાંથી બહાર નથી નીકળી રહ્યો, એટલે સ્ટોક સ્પેસિફિક એપ્રોચ લઈને ચાલવું જોઈએ. અને ડોક્ટર રેડ્ડીની તમે વાત કરી તો મને લાગે છે નીચેમાં 2650 લેના 2620 સુધીના અત્યારે લેવલ બની રહ્યા છે. ઓકે, બે સ્ટોક્સ પર નિરવ છેડા તમારી સાથે એક વ્યૂ લેવા માંગીશ. એક તો અશોક લેલેન, જ્યાં નવેમ્બરમાં 12 દિવસ તેઓ પ્રોડક્શન બંધ રાખવાના છે, અને બીજું તમે ટાટા મોટર્સ જો, ત્યાં પણ કોઈ વેચાણના આંકડા એવા સારા આવ્યા નથી. બંને પર અત્યારે સ્ટ્રેટેજી શું રાખવી? અગર આપણે વિઝવિઝ વાત કરીએ તો ડેફિનેટલી અશોક લેલેન્ડ જે છે યુ નો એમાં એમ લાગે છે કે થોડુંક એક્ઝોશન છે. એમાં લાસ્ટ થોડા ટાઈમમાં જે ઉપર આવ્યું એમાં પણ બ્રેકઆઉટ નથી આવ્યું. એક ટેકનિકલ ટ્રેન્ડ લોઅર ટોપ લોઅર બોટમ જે કહેવાય એમાં ચાલે છે, એક ટ્રેન્ડ લાઇન ડાઉનવર્ડ સ્લોપિંગ ટ્રેન્ડ લાઇન છે એના અંદર જ ચાલે છે, એક લોંગ ટર્મનું ટ્રેન્ડ લાઇન છે. તો અહીંયાથી એમ લાગે છે કે હવે જે એણે લાસ્ટ વીકનું કેન્ડલ બનાવ્યું છે એ એક નેગેટિવ કેન્ડલ છે, તો અહીંયાથી હજી નીચે આવી શકે છે. 65થી લઈને 68ના લેવલ જે છે એ સારા સપોર્ટ છે, ત્યાં એકવાર ટચ કરી શકે છે. તો ડેફિનેટલી અશોક લેલેન્ડમાં નવું બાઇંગ હવે અહીંયાથી ના કરાય. વોલ્યુમ્સ પણ એના એટલા બધા એન્કરેજિંગ નથી. અગર એ જ ચીજ હું ટાટા મોટર્સની વાત કરું તો ટાટા મોટર્સમાં એક ક્લિયર ટ્રેન્ડ બ્રેકઆઉટ આવેલો છે. વોલ્યુમ્સ હેવ બીન હ્યુજ, જે બ્રેકઆઉટ સાથે વોલ્યુમ્સ આવ્યા છે એ બહુ સારા આવ્યા છે. 155નો એક બ્રેકઆઉટ હતો એના ઉપર જ ચાલે છે. હા, શું થાય કે ઘણી વખત જ્યારે બ્રેકઆઉટ આવે, ટ્રેન્ડ લાઇન બ્રેકઆઉટ આવે, તો રીટેસ્ટ કરવા સ્ટોક પાછું નીચે આવે, રીટેસ્ટ કરે એક ટ્રેન્ડ લાઇન અને પાછું ઉપર જાય. તો હવે પ્રોબેબલી એ રીટેસ્ટની વારી છે, તો અહીંયાથી રીટેસ્ટ પ્રોબેબલી 161-155ના લેવલ્સ પાસે રીટેસ્ટ થશે. એના પછી પાછું ટાટા મોટર્સમાં યુ નો થોડીક એક બાઇંગ આવી શકે છે જે એને 200-220ના લેવલ સુધી લઈ જઈ શકે છે. અનધર ઇમ્પોર્ટન્ટ ચીજ એ છે કે એમાં શોર્ટ કવરિંગ સારી એવી આવી છે ટાટા મોટર્સમાં. એમાં ઓપન ઇન્ટરેસ્ટ ઘણું સારું હાઈ થઈ ગયેલું ને એના પછી હવે જે શોર્ટ કવરિંગ આવી છે એ શોર્ટ કવરિંગ યુ નો ઓલમોસ્ટ સમાપ્ત થઈ છે અરાઉન્ડ 175. હવે નવા લોંગ્સની વારી છે, એ નવા લોંગ નીચે આવતા બજારમાં લોંગ્સ ક્રિએટ થશે ને પછી ટાટા મોટર્સ હજી ઉપર જશે. તો ડેફિનેટલી ટાટા મોટર્સ પર ધ્યાન રાખજો, અગર 160ના પાસે આવે તો ઇટ ઇઝ અ બાઇંગ ઓપોર્ચ્યુનિટી, અને 155-150ના
સ્ટોપ લોસ રાખીને તમે પાછું યુ નો એક નવી તેજી કરી શકો છો 200 ના ટાર્ગેટ થી? રાઈટ, તો આવ્યું એક ક્વિક કોલ અહીંયા આપણી પાસેથી દરરોજ સમજવા માંગીશું. અલ્કેમ લેબ માટે આ યુએસ એફડીએ તરફથી મંજૂરી મળી છે, પોઝિટિવ રહેશે? ચાર્ટ વાઇઝ તમે કદાચ જુઓ તો એક પોઝિટિવ ટ્રેન્ડ છે આ સ્ટોકમાં. વી ફીલ કે યુ નો ઉપરમાં લગભગ આ સ્ટોક 2100 તરફ આગળ વધી રહ્યો છે, એટલે હોલ્ડ ઓન ટુ ધ લોંગ પોઝિશન. ઇવન ફ્રેશ લોંગ બી લેવી હોય તો મારા ખ્યાલથી 2030 ની ઉપર લેવાઈ શકાય, વિથ સ્ટોપ અરાઉન્ડ 1985. પોઝિશન સ્ટોપ લોસ 1985 નો હોવો જોઈએ જો શોર્ટ ટર્મ માટે ટ્રેડિંગ કરતા હોય તો તમે, અને ઉપરમાં 2100 નો ટાર્ગેટ બનાવીને ચાલી શકાય એમ છે. ઓવરઓલ ધ ચાર્ટ સ્ટ્રક્ચર ઇઝ લુકિંગ ગુડ, એટલે ટાર્ગેટ હિટ થવાના ચાન્સીસ ખરા. નજર આજના દિવસે રાખવી. હવે તમે જો પ્રી ઓપન સેશન શરૂ થવાની તૈયારી, 11,890 પર જે શુક્રવારે બંધ થયું એની સરખામણીમાં 11,900 પાર અત્યારે શરૂઆત થઈ છે. સમય આપી દે કારણ કે આ પ્રી ઓપન સેશન છે, પણ પ્રી ઓપન સેશનમાં સેન્સેક્સમાં તમે જો 400 આંકડો પણ પાર થઈ ગયો છે, એટલે અત્યારે 40,500 ઉપર ટકવામાં સેન્સેક્સ સફળ થઈ રહ્યું છે. પણ આ પ્રી ઓપન સેશન છે, ખાસ કરીને બેંક નિફ્ટી તમે જુઓ તો ફ્લેટ ટુ પોઝિટિવ દેખાઈ રહ્યું છે. બેંક મિડકેપમાં તમે જુઓ તો અત્યારે લાલ નિશાનમાં કારોબાર થઈ રહ્યું છે. કયા સપોર્ટિવ સ્ટોક્સ છે તમે જો, વેદાંતા, આઈશમ મોટર્સ, ડોક્ટર રેડીઝ, ભારતી ઇન્ફ્રાટેલ, SBI, BPCL, એક્સિસ બેંક, અહીંયા તમે જો પોઝિટિવ બિઝ મળી રહ્યા છે. ડોક્ટર રેડીઝ પર ખાસ ધ્યાન રાખજો કારણ કે સમાચાર તો ખરાબ આવી રહ્યા છે, પણ તમે જો આ ડોક્ટર રેડીઝે આ દવાનો ઉપયોગ પહેલા જ બંધ કરી દીધો હતો, માર્કેટમાંથી બધી દવા રિકોલ કરી લીધી હતી, એટલે હજી આગળ જતા કદાચ ઓલરેડી ઘટાડો આવી ચૂક્યો છે તો અનેક ટેકો પણ મળી શકે છે. પણ આજે ડોક્ટર રેડીઝ પર સાવચેતી રાખીને ટ્રેડ કરવાની સલાહ. ખાસ કરીને તમે જો મેટલ સ્ટોક્સમાં હજુ પણ સ્ટ્રેન્થ યથાવત દેખાઈ રહી છે. આજે ઘટાડો તમે જોઈ રહ્યા છો એ ટાટા મોટર્સમાં છે, 10% નીચેનો ઘટાડો અત્યારે તમને પ્રી ઓપન સેશનમાં જોવા મળી રહ્યો છે. અને નીરવે અત્યારે જે 155 લક્ષ્યાંક જણાવ્યા છે ઓલમોસ્ટ એની નજીક આવીને અત્યારે પ્રી ઓપન સેશનમાં સેટલ થતો દેખાઈ રહ્યો છે, તો અહીંયા ફરી પાછી ખરીદારીની તક હોઈ શકે છે. યસ બેંક 10% નીચે ખુલવાની તૈયારીમાં, ઓએનજીસી, પાવર ગ્રીડ, મારુતિ સુઝુકી, કોલ ઇન્ડિયા, ઇન્ડસિન બેંક જેવા કાઉન્ટર અત્યારે નેગેટિવ સેટલ થઈ રહ્યા છે. પણ એની સરખામણીમાં ભારતી ઇન્ફ્રાટેલ આજે ઓલમોસ્ટ 3% તેજી સાથે શરૂઆત આપે એના પૂરા સંકેત અહીંયાથી મળતા દેખાઈ રહ્યા છે. એક્સિસ બેંકનો ટેકો મળશે. આઈટીસી અને તમે જો એમએનએમ ગેલ જેવા કાઉન્ટર પણ ખાસો ટેકો આપી રહ્યા છે. રૂપિયા પર એકવાર નજર કરી લઈએ, 26 પૈસા મજબૂત ખુલ્યો છે. તો મજબૂત રૂપિયો તો એનીવેઝ માર્કેટને ખાસો ટેકો આપી જાય છે, તો અત્યારે મજબૂત રૂપિયાની અસર તમે કોમોડિટીઝ પર જો તો ત્યાં નેગેટિવ હશે. ત્યાં તમે પહેલા એકવાર સોનાને ચાંદી પર નજર કરો તો એનીવેઝ 1150ની આસપાસ પહોંચેલો, હવે જે ધીરે ધીરે ઓછો થઈ રહ્યો છે 1515ની આસપાસ આવ્યો છે સોનું, તો એની એક ઇમ્પેક્ટ આવી શકે. પણ અત્યારે તમે જો ફ્લેટ ટુ પોઝિટિવ સોનું ચાંદી બંને ટ્રેડ કરતા, ક્રૂડમાં 5% સ્ટ્રેન્થ છે, નેચરલ ગેસમાં અત્યારે ઉછાળો છે, ફરી પાછા 190 લેવલ પાર કરી ગયું છે નેચરલ ગેસ, તો ડિમાન્ડ સપ્લાય ઝોન અત્યારે સારો છે, તેને કારણે તેજી અત્યારે જોવા મળી રહી છે. અને મેટલ પાક તમે જો ફરી પાછા ધીરે ધીરે આગળ વધતા દેખાઈ રહ્યા છે, તો પાછલા એક મહિનો જોયો હોય તો મેટલ માટે ખાસો ખરાબ રહ્યો હતો, અહીંયાથી થોડી અપટેકની શરૂઆત અહીંયા જોવા મળી રહી છે. વિક્રમ, બિલકુલ નિશા, અને અહીંયા આપણે ખાસ જોવાનું રહેશે કે આજે બ્રોડર માર્કેટના ફ્રન્ટ ઉપરથી સ્ટ્રાઇડ ફાર્માનો કાઉન્ટર 5.5% મજબૂતી દેખાડી રહ્યું છે. અને એની સાથે તમે એક નજર કરો તો આજે ઇન્ડિયા બુલ હાઉસિંગ ફાઇનાન્સ, વેદાંતા, ટ્રાઇડ જેવા કાઉન્ટર્સ છે જે આપણને એક શાનદાર મજબૂતી માટેના ફિગર્સ આપી રહ્યા છે. પરિણામની અસર અને થોડા ઘણા ન્યૂઝ બેઝ એક્શનની અસર આપણને અહીંયા આવતી જોવા મળી રહી છે. પણ લાર્જ કેપના ફ્રન્ટ ઉપરથી એક કાઉન્ટર કે જે ખાસ એક નહીં આપણો બે સ્ટોક કે જે રિસેન્ટ ટાઈમની અંદર ખાસા એવા એગ્રેસિવ થઈ ચૂક્યા છે. નીરવ છોડા આપણે પૂછવા માગીએ છું, કારણ કે આજે બંને નીરવ છે, એટલે તો છેડા સાહેબ શું લાગે છે SBI અને એક્સિસ માટે કે બંનેની અંદર જો તો એક શાર્પ આપણને રનઅપ થતું દેખાયો છે, અને સ્ટીલ આજના દિવસમાં પણ જોયો તો 760ની ઉપરના સ્તર અત્યારે આપણને એક્સિસ બેંકમાં આવતા દેખાઈ રહ્યા છે. આઉટલુક આ બંને દિગ્ગજ બેંક માટે શું રહેશે? જો એક બહુ જ સારું યુ નો બન્યો સ્ટોકમાં મોમેન્ટમ મળ્યું છે. પહેલા હું SBIની વાત કરીશ. SBIમાં એક બહુ ઇમ્પોર્ટન્ટ ચીજ થઈ હતી લાસ્ટ મંથના રોલ ઓવર્સમાં, એ છે ઓપન ઇન્ટરેસ્ટ વોઝ એટ ઓલ ટાઈમ હાઈઝ, વેરી વેરી હાઈ ઓપન ઇન્ટરેસ્ટ, યુ નો અરાઉન્ડ 10 કરોડનું ઓપન ઇન્ટરેસ્ટ હતું ત્યારે.
હવે શું થાય, એનો એક લેવલ પર આવી જાય ઓપન ઇન્ટરેસ્ટ, એના પછી ફર્ધર એડિશન ઓફ ઓપન ઇન્ટરેસ્ટ થઈ ના શકે. તો એસબીઆઈમાં એ જ થયેલું, એટલા શોર્ટ બિલ્ડઅપ થઈ ગયેલા કે હવે જે ફોલો અપ શોર્ટ્સ આવે એસબીઆઈની નીચે લઈ જવા માટે એ આવ્યા જ નહીં હતા, એ આવી જ નહીં શકે. સો કવરિંગ આવી અને આપણે જોઈએ કે કવરિંગ કઈ રીતે આવી, 250 નો લઈને 310 નો લેવલ આજે છે એસબીઆઈમાં. તો યુ નો ધીસ ઇઝ મેજરલી શોર્ટ કવરિંગ. આ રોલઓવર્સ આપણે જોયા તો આ રોલઓવર્સમાં ખાસા એવા પોઝિશન્સ કટ થઈને આવ્યા છે, વિચ ઇઝ અ વેરી ગુડ સાઇન ફોર એસબીઆઈ. હવે અહીંયાથી શું થઈ શકે છે, યુનો ઓપન ઇન્ટરેસ્ટ એક સર્કલ હોય જ્યાં યુનો અગર શોર્ટ પોઝિશન કટ થાય તો એના પછી જે નવું સાયકલ આવે એમાં લોંગ પોઝિશન્સ જ બિલ્ડ થઈ શકે છે. તો હવે અહીંયાથી લોંગ પોઝિશન્સ હવે બિલ્ડ થશે. સો એસબીઆઈમાં હજી પણ સ્કોપ છે 345-350 લેવલ સુધી જવા માટે. તો ડેફિનેટલી આઈ બિલીવ કે અહીંયાથી એસબીઆઈ બાય કરી શકાય. સારું એવું એક ખાસું બ્રેકઆઉટ આવ્યું છે 300 ના ઉપર. એક રેઝિસ્ટન્સ હતું 310, જે પ્રીવિયસ ટેક્સ કટનું હાઈ હતું, એ પણ હમણાં બ્રેક કરી દીધું છે યુ નો એસબીઆઈએ. હવે અહીંયાથી સ્લોલી સ્લોલી કરીને 340-350 સુધી જરૂર જઈ શકે છે. તો ડેફિનેટલી આને બાય કરાય ફ્રોમ યુ નો મીડિયમ ટર્મ, પ્રોબેબલી 10-15 ડે પર્સપેક્ટિવ. સ્ટોપ લોસ આનું રહેશે 300 નું અને આ એક્સપાયરીનું પ્રોબેબલી યુ નો 10-15 દિવસ જ છે એક્સપાયરી માટે. તો એક્સપાયરીનું ટાર્ગેટ અરાઉન્ડ 340-350 નું રહેવું જોઈએ. રહી વાત એક્સિસ બેંકની, તો પહેલા કહી દઉં એક્સિસ બેંક ઇઝ ઇન માય લોંગ ટર્મ પોર્ટફોલિયો. તો યુ નો આઈ એમ અ લિટલ બાયસ્ડ, પણ એક્સિસ બેંક યુ નો લિટલ લોંગર ટર્મ પિક્ચર હું તમને કહું તો બહુ જ ક્લાસિકલ પેટર્ન બનાવે છે. એક હાયર ટોપ હાયર બોટમ ફોર્મેશન કરે છે અને ક્યારે પણ યુ નો લાસ્ટ 2-3 વર્ષમાં પ્રીવિયસ બોટમ બ્રેક નથી કરેલો. તો એ એક બહુ મહત્વની ચીજ છે. યુ નો એનો બોટમ મેન્ટેન છે અને કન્ટિન્યુઅસ બેસિસ પર આ ઉપર જાય છે સ્ટોક. હવે એક રાઉન્ડિંગ કાઇન્ડ ઓફ અ ફોર્મેશન બનાવ્યું છે સ્ટોકે, વિચ ઇઝ અ ક્લાસિકલ પેટર્ન અગેન, અને ત્યાંથી પાછું હવે ઉપર જાય છે 780-800 ના લેવલ્સ વિધિન ટચિંગ ડિસ્ટન્સ છે. અને મને એમ લાગે છે આ 2-4 દિવસમાં પ્રોબેબલી હિટ કરી જશે એ લેવલ્સને. એક બ્રેકઆઉટ આવેલું છે લાસ્ટ વીકમાં અરાઉન્ડ 740 લેવલ્સ, તો ડેફિનેટલી આને પણ બાય કરાય ફ્રોમ અ ટ્રેડિંગ પર્સપેક્ટિવ. 720 નો એક સારો સપોર્ટ છે, જરાક નીચે છે પણ 720 નો સપોર્ટ છે. તો એ સ્ટોપલોસ થી બાય કરજો અને જેવી રીતે 780 ના આસપાસ આવે તો થોડું શું પ્રોફિટ બુકિંગ કરવાની સલાહ રહેશે, કેમ કે એનું જરાક સપ્લાય ઝોન છે 780-800. તો ત્યાં યુ નો થોડું પ્રોફિટ બુકિંગ કરજો એન્ડ વેઇટ ફોર અ બ્રેકઆઉટ ઓફ 810 અગેન ફોર યુ નો ગેટિંગ ઇન ટુ એક્સિસ બેંક અગેન. તો એના પર આપણી નજર હોવી જોઈએ. સાથે જ પાર્થિવ આપથી હું જાણવા માંગીશ, એરટેલ અને વોડાફોનને જો બેલઆઉટ કરવામાં આવશે તો સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન થશે, આવું સ્ટેટમેન્ટ રિલાયન્સ જીઓએ ખાસ કરીને એમણે લેટર લખીને દૂરસંચાર મંત્રી હોય, વિત્ત મંત્રાલય હોય કે કેબિનેટ સચિવ હોય એમને આ લેટર લખ્યો છે, એનાથી કેટલી ઇમ્પેક્ટ આવે? તમે જો ભારતીય એરટેલને પણ આટલા મોટા ફાઇન બાદ પણ કહી શકાય બહુ ઇમ્પેક્ટ નથી દેખાઈ રહી જે તેજીથી આગળ વધી રહ્યો છે, તમે આ ટેલિકોમ કંપનીઝ પર કેટલું ફોકસ રાખવાની સલાહ આપશો? નિશા, વેરી ફ્રેન્કલી સ્પીકિંગ, આ જે ટેલિકોમ વોર્સ છે એની અંદર ચોક્કસપણે આઈ થિંક ઇટ ઇઝ ઓબ્વિયસ કે રિલાયન્સ જીઓ વિલ ટ્રાય એન્ડ એડવોકેટ ધ ફેક્ટ કે જે ઇન્કમન ટેલિકોમ કેરિયર્સ છે આઈડિયા, વોડાફોન અને ભારતી, દે શુડ પે ધીસ પર્ટિક્યુલર પેનલ્ટી. અને આઈ થિંક વેરી ફ્રેન્કલી સ્પીકિંગ એ લોકોએ ઘણી વાર, આઈ થિંક ઇટ્સ અ વેરી સ્ટ્રેન્જ લેટર, બટ આઈ થિંક વી હેવ મેન્શન ધ ફેક્ટ કે એવું નથી કે આ કંપનીઝ પાસે એસેટ્સ નથી કે જે મોનેટાઇઝ કરીને એ લોકો પે નથી કરી શકતા. તે સ્પેસિફિકલી મેન્શન્ડ અબાઉટ ભારતી એરટેલ કે એ લોકોનો જે ટાવર બિઝનેસ છે, ઓર ફોર દેટ મેટર એ લોકોનું કરંટ માર્કેટ કેપ છે, એમાંથી થોડી ઇક્વિટી ડાયલ્યુટ કરીને પણ દે કેન આઈ થિંક પે ઓફ ધ ડેટ, પે ઓફ ધ પેનલ્ટી. તો આઈ થિંક રિલાયન્સ જીઓ સર્ટલી ઇઝ ફાઇટિંગ કે કોઈ અનફેર કોમ્પિટિશન ના થાય અને ગવર્મેન્ટ શુડ નોટ બેલ આઉટ ધ કરંટ ઇન્કમ્બન્ટ્સ, કારણ કે ઇવન રિલાયન્સ જીઓ ઇઝ આર્ગ્યુંગ ધ ફેક્ટ કે એ લોકોએ બી ઓલમોસ્ટ 1.5 લાખ કરોડનું કેપેક્સ કર્યું છે ટુ સેટઅપ ધ ટેલિકોમ કેરિયર ધેટ ધેવ સેટઅપ. તો એવા સંજોગમાં આઈ થિંક ઇટ બી વેરી ઇન્ટરેસ્ટિંગ ટુ સી કે ગવર્મેન્ટ શું સ્ટાન્સ લે છે. નો ડાઉટ આઈ
થિંક ઇટ સીમ્સ કે જે રીતે સોર્સ બેઝ બી ન્યૂઝ ચાલી રહ્યા છે કે ગવર્મેન્ટ આઈ થિંક વિધાઉટ બ્રેકિંગ એની ઓફ ધ સુપ્રીમ કોર્ટ ઓર્ડર કંઈક આઈ થિંક ઇનોવેટિવ વેથી દે માઇટ ગીવ સમ સોર્ટ ઓફ રિલીફ કે એક મોરેટોરિયમ પીરિયડ આપે કે જે લાંબુ એક્સટેન્શન થાય ઓર ફોર દેટ મેટર દે અલાઉ ધીઝ ટેલકોઝ ટુ ચાર્જ સ્લાઇટલી હાયર ઓન ધ વોઇસ એલિમેન્ટ જે એમને એબિટામાં રિકૂપ થઈ શકે આજે પેનલ્ટી આપવાની છે બટ સ્ટીલ આઈ થિંક ઘણું બધું વિશફુલ થિંકિંગ અને એવરીથિંગ ઇઝ સ્પેક્યુલેશન એટ ધીસ જંકચર વી હેવ ટુ વેઇટ એન્ડ સી કે ડેફિનેટલી બહુ મોટો ડેન્ટ છે આજની તારીખમાં ઇવન ફોર લાઇક્સ ઓફ ભારતી એરટેલ જેનું બેલેન્સ શીટ આઈડિયા વોડાફોન કરતા ઘણું સ્ટ્રોંગ છે દિસ વોઝ નોટ સમથિંગ વિચ વોઝ એક્સપેક્ટેડ ઓર નંબર્સમાં કંઈ પેન્સિલિંગ કરેલું એટલે આઈ થિંક વી હેવ ટુ વેઇટ એન્ડ વોચ એન્ડ સી કે ગવર્મેન્ટ શું સ્ટાન્સ લે છે ત્યારબાદ જ આઈ થિંક વિલ બી બેટર ટુ ટેક અ કોલ રાઈટ અને સાથે જ નજર કરીએ વ્યાજના ટ્રેડિંગ કોલ્સ ઉપર ધવલ આપના ટ્રેડિંગ કોલ્સ સીવી ફિલ્કીનો ઇઝ માર્કેટ કે જ્યાં સાઇડવેઝ મુવમેન્ટ જે છે એ કે ક્યાંય રૂલ કરશે આવનારા દિવસોમાં એટલે યુનો ફર્સ્ટ પીક ઇઝ ઓન અ શોર્ટ સાઈડ જસ્ટ ડાયલ ઇઝ લુકિંગ વીક આપણે લાસ્ટ ડે જોયેલું કે એક સેલિંગ પ્રેશર થોડુંક હાવી થયેલું આ સ્ટોકમાં વિથ અ સ્ટોપ અરાઉન્ડ 574 શોર્ટ ઓન અરાઇઝ ટુ 565 નવેમ્બર ફ્યુચર ફોર અ ટાર્ગેટ ઓફ 535 ઇન અ કપલ ઓફ ડેઝ સેકન્ડ પીક ઇઝ એક્સિસ બેંક એક્સિસ બેંકનું સેટઅપ ઘણું સારું દેખાઈ રહ્યું છે ઓન અ લોંગ સાઈડ એટલે એમાં એક ફ્રેશ બેંક કરવાની સલાહ રહેશે વી ફીલ કે એક કાઇન્ડ ઓફ યુનો ફ્રેશ બેંક શોર્ટ ટર્મ માટે તમને જોવા મળી શકે એમાં ખાસ કરીને બેંકિંગ સ્ટોક્સમાં થોડુંક યુનો એક પોઝિટિવ મુમેન્ટમ દેખાઈ રહ્યું છે એટલે વિથ અ સ્ટોક અરાઉન્ડ 737 એનો નવેમ્બર ફ્યુચર બાય કરી શકાય એમ છે ફોર અ ટાર્ગેટ ઓફ નિયરલી 770 ઇન 3 ડેઝ ઓકે ત્યારે નીરવ વખારી આપણી સાથે જોડાયેલા છે નીરવ આપના ટ્રેડિંગ કોલ્સ પહેલા મારો ટ્રેડિંગ કોલ રહેશે જીએનએફસીમાં ઓવરઓલ એક કેમિકલ સેક્ટરમાં ફર્ટિલાઇઝર સેક્ટરમાં આપણે એક સારી બાઇંગ મોમેન્ટમ જોઈ રહ્યા છીએ અને જીએનએફસીમાં જે પ્રમાણેનું એક ફોર્મેશન બન્યું છે લાગે છે કે એક સારી એવી તેજી રહી શકે છે તો 235 ટાર્ગેટ સાથે અને 212 સ્ટોપ રાખીને અમારી બાઇંગની સલાહ છે આવતા 3-4 દિવસમાં મને લાગે છે 235 સુધીના લેવલ દેખાડી શકે છે બીજો સ્ટોક રહેશે મારો મેટલ સ્પેસમાંથી જેએસડબલ્યુ સ્ટીલમાં ઘણા દિવસ બાદ 236 ના એક જે મેજર હર્ડલ હતો એને ક્રોસ કરીને ઉપરમાં ક્લોઝિંગ આવ્યું છે અને એક સારો બુલિશ અહીંયા ફોર્મેશન બની રહ્યું છે એટલે 250 ના ટાર્ગેટ સાથે હું બાઇંગ કરવાની સલાહ આપીશ 232 નો સ્ટોપ લોસ રાખવો જોઈએ હવે એક ત્રીજો કોલ છે મારો ડિલિવરી માટે હમણાં આપણે ફાર્મા સેક્ટરની વાત કરી અને તમે જો કે એલેમ્બિક ફાર્મામાં એક સ્ટ્રોંગ મોમેન્ટમ આપણે જોયું છે અને એક સારી એક ખરીદારી આપણને જોવા મળી છે એક શોર્ટ ટર્મ બ્રેકઆઉટ બી છે સ્ટોકમાં એટલે 530 ના સ્ટોપ લોસ સાથે બાઇંગ કરવાની સલાહ આપીશ આવતા બે અઠવાડિયા માટે એક ટાર્ગેટ હશે 640 સુધીનો એટલે કરંટ લેવલ એક સારી એવી તેજી જોવા મળી શકે છે આ સ્ટોકમાં એટલે મારી ડિલિવરી માટે બાઇંગ કરવાની સલાહ છે એલેમ્બિક ફાર્મા ઓકે અને સાથે નીરવ આપના ટ્રેડિંગ કોલ્સ જો પહેલો છે ટાટા સ્ટીલ બીજો કેડિલા જો ટાટા સ્ટીલ કેમ આપ્યું છે આ જે રોલઓવર્સ થયા છે એ રોલઓવર્સમાં એક ચીજ બહુ યુનો ઉભરીને આવી છે એ છે મેટલ પેક આખું અ લોટ ઓફ સ્ટોક્સ ઇન ધ મેટલ પેક લાઈક ટાટા સ્ટીલ વેદાંતા હિન્ડાલ્કો નેશનલ એલ્યુમિનિયમ આ બધામાં એક ચીજ થઈ છે કે ઓપન ઇન્ટરેસ્ટ ઘટી ગઈ છે તો કોઈ કે અહીંયા પોતાના જે શોર્ટ્સ છે એ શોર્ટ્સ છોડી દીધા છે પોઝિશન્સ છોડી દીધી છે સારા એવા ઓપન ઇન્ટરેસ્ટ વાઇઝ યુનો પોઝિશન ઓછી થઈ છે તો એના પછી અગર કોઈ શોર્ટ કવરિંગ થાય તો હવે લોંગ ક્રિએશનનું સારું એવું યુનો સ્કોપ બની જાય સ્ટોકમાં એટલે જ આપણે જોયું ફ્રાઈડેના સારી એવી મૂવમેન્ટ મળી ઓલ ઓવર ધ મેટલ પેક બધા જ સ્ટોકમાં સારી એવી બાઇંગ થઈ હતી એમાં ટાટા સ્ટીલમાં પણ યુનો પ્રોબેબલી 5-6% બાઇંગ થઈ લાસ્ટ યુનો ફ્રાઈડે યુનો લાસ્ટ ટ્રેડિંગ સેશન હવે એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ હતું 375 નું એ પણ ક્રોસ કર્યું ટાટા સ્ટીલે અને વીકલી બેસિસ પર એના ઉપર ક્લોઝ કર્યું હવે અહીંયાથી શું થઈ શકે છે ટાટા સ્ટીલમાં ફર્ધર મોમેન્ટમ આવી શકે છે મોસ્ટ ઓફ ધ મેટલ સ્ટોક્સમાં ફર્ધર મોમેન્ટમ આવી શકે છે દે કેન બી યુનો ધ પેક ફોર ધ મંથ અહીંયાથી એમ લાગે છે કે 425-435 સુધી ટાટા સ્ટીલ જરૂર જઈ શકે છે તો ટાટા સ્ટીલમાં બાઇંગ કરવી જોઈએ વિથ અ સ્ટોપ લોસ ઓફ અરાઉન્ડ 385 જે બીજું સ્ટોક છે કેડિલા હેલ્થકેર એમાં પણ એક લાંબા કન્સોલિડેશન પછી બ્રેકઆઉટ જોવા મળ્યું છે વીકલી બેસિસ ઉપર અને આ જે યુનો બ્રેકઆઉટ છે એ સસ્ટેન કરવું જોઈએ એવું લાગે છે બાઇંગ એવી સારી એવી છે વોલ્યુમ્સ આર ઓકે નોટ દેટ ગ્રેટ બટ સ્ટીલ આઈ ફીલ કે અહીંયાથી યુનો સ્ટોક 280-290 સુધી જઈ શકે છે આ એક્સપાયરીમાં
તો જરૂર અને બાય કરજો વિથ અ સ્ટોપ લોસ ઓફ 248 એન્ડ અ ટાર્ગેટ ઓફ અરાઉન્ડ 270. ઓકે, તો આ બધા ટ્રેડિંગ કોલ્સ પર આજે તમારી નજર હોવી જોઈએ, જે તમને સારી કમાણીની તક અહીંયા આપી શકે છે. હવે તમે જો પ્રી ઓપન સેશનને 2 મિનિટનો સમય બાકી છે, એ પહેલા જે રીતે મેટલ સ્ટોક્સ ઓલરેડી આજે તમે જો ટ્રેડિંગ સ્ટ્રેટેજીમાં છે જ, પણ સાથે ઓટોમાં આઈશર મોટર્સમાં તમે જો 1.25% અપમૂવના સંકેત મળી રહ્યા છે. જોકે અત્યારે આપણે વેચાણના આંકડા જોઈએ તો બીજા કહી શકાય ટુ વ્હીલરની સરખામણીમાં સારા પોઝ થયા છે વેચાણના આંકડા, પણ સાથે તમે જો આઈશર મોટર્સ ખાસ કરીને સારું પરફોર્મન્સ અત્યારે દેખાડી રહ્યું છે પાર્થ. યસ નિશા, આઈ થિંક ઓવરઓલ આપણે પાસ્ટમાં બી ડિસ્કસ કરતા હતા કે સમવેર અરાઉન્ડ 16,000-17,000 લેવલ્સ, આઈ થિંક ઇટ્સ અ ગુડ ટાઈમ ટુ સ્ટાર્ટ ચિપિંગ ઇન ટુ આઈશર મોટર્સ. એક જ રીઝન કે વેલ્યુએશન્સ ઘણા કમ્પેલિંગ થઈ ગયેલા, અને વી ન્યૂ ફોર ધ ફેક્ટ કે જે રોયલ એન્ફિલ્ડની જે આગળ જતા પાઇપલાઇન છે અને જે સેલ્સ ડીગ્રોથ આવ્યું છે બિકોઝ ઓફ ધ લેક ઓફ કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ, ડઝ નોટ મીન કે હવે માર્કેટ ઓપોર્ચ્યુનિટી નહીં રહે. અને આપણે જોઈએ છીએ હવે ધીમે ધીમે, આઈ થિંક થેન્ક્સ ટુ ધ ફેસ્ટિવલ સીઝન ઓલ્સો, મંથ ઓન મંથ અને યર ઓન યર નંબર્સ રિલેટિવલી ઘણા સ્ટેબલાઇઝ થઈ રહ્યા છે. સ્ટીલ અ લોંગ વે ટુ ગો, અને દેટ ઇઝ અ કી રીઝન કે આપણે આ સ્ટોકમાં એક સારું એવું બાઇંગ જોયું છે. હજુ બી મારું માનવું છે કે વેલ્યુએશન આર નોટ વેરી ફાસ્ટ સ્ટ્રેચ્ડ, અને જે રીતે આગળ જતા એ લોકોની પાઇપલાઇન છે અને જે ઇનોવેશન કરી શકે છે, ડેફિનેટલી આઈ થિંક લોંગ વે ટુ ગો ટુ ક્રિએટ અ લોટ ઓફ વેલ્યુ. એટલે આમાં હું આઈડિયલી માનું છું આ લેવલથી એસઆઈપી ટાઈપનો સ્ટોક છે, તો આ લેવલથી કોઈ લમસમ બાય ના કરું, પણ લાઈક એન એસઆઈપી એવરી મંથ ઇઝ અ આઈડિયલ સ્ટોક ટુ ઓન. અને સાથે માર્કેટ ઓપનિંગ પર નજર કરી લઈએ. તમે જો 5% સ્ટ્રેન્થ સાથે નિફ્ટીએ શરૂઆત આપી છે, અને તમે જો ખાસ કરીને બેંક નિફ્ટીએ પણ 5% તેજી બતાવી મોટો જબરદસ્ત ટેકો આપ્યો છે. અત્યારે ખાસ કરીને રૂપિયો તમે જો હજુ પણ સ્ટ્રેન્થ બતાવી રહ્યો છે, એટલે કે 20 પૈસાની મજબૂતાઈ હજુ પણ ત્યાં જળવાયેલી છે, જેનો જબરદસ્ત ટેકો અહીંયા મળી રહ્યો છે. સાથે તમારી નજર આજે સ્ટોક્સ પર હોવી જોઈએ. જ્યાં પહેલા યસ બેંક પર નજર કરી લઈએ. યસ બેંક પર જે બ્રોકરેજ રિપોર્ટ આવી રહ્યા છે એ નેગેટિવ હતા, તો અત્યારે નેગેટિવ ઇમ્પેક્ટ 12% નીચે ત્યારે તમને યસ બેંક જોવા મળી રહ્યો છે. પણ સાથે જ પોઝિટિવ તમે જો સવારના સેશનમાં જે ભારતી ઇન્ફ્રાટેલ જે આજે ટોપ ગેનર તરીકે આગળ દેખાયો હતો, એના પર તમારી નજર હોવી જોઈએ. તો ભારતી ઇન્ફ્રાટેલ આજે 5% તેજી સાથે નિફ્ટીનો ગેનર બન્યો છે શરૂઆતી ટ્રેડમાં. મેટલમાં તમે જો વેદાંતાએ બાજી મારી છે, 1.25% ઉપર વેદાંતા જોવા મળી રહ્યું છે. ઇવન આખું મેટલ પેક તમે જુઓ, વેદાંતા, હિન્દાલ્કો, જેએસડબલ્યુ સ્ટીલ, બધી જ એક જબરદસ્ત સ્ટ્રેન્થ આજના દિવસે બનેલી છે. અને ગત સપ્તાહે પણ તમે જો 100 DMA પાસ શુક્રવારે કરતા આ દેખાયા હતા કાઉન્ટર. સાથે તમારી નજર ઓટો કંપનીઝમાં આઈશર મોટર્સ પર હોવી જોઈએ, જ્યાં સવારનો પ્રી ઓપન ટ્રેડ ખાસો પોઝિટિવ રહ્યો હતો, તો અત્યારે પણ તમે જો 5% તેજી અહીંયા યથાવત દેખાઈ રહી છે. સાથે તમારી નજર ટાટા મોટર્સ પર હોવી જોઈએ, જ્યાં ઓલરેડી આપણને પ્રી ઓપન સેશનમાં ઘટાડાના સંકેત હતા, તો અત્યારે તમે જો 1% નીચે ટ્રેડ કરતો ટાટા મોટર્સનું કાઉન્ટર જોવા મળી રહ્યું છે. બ્રોડર માર્કેટ પર તમારી નજર હોવી જોઈએ, કારણ કે ઘણી બધી ખબરો છે તો એની ઇમ્પેક્ટ આવી શકે. પણ પહેલા ડોક્ટર રેડિંગ્સ પર તમે નજર કરો. ડોક્ટર રેડિંગ્સમાં આજે ખરાબ સમાચારો હતા, પણ તમે જો કારણ કે ઓલરેડી એમણે દવા વેચવાનું ઓછું બંધ કરી દીધું હતું, એટલે આપણે જોઈ રહ્યા છે ઓછી ઇમ્પેક્ટ થઈ છે. અને અત્યારે બ્રોકરેજ રિપોર્ટ જે સારા આવી રહ્યા છે એને પગલે તમે જો 0.25% સ્ટ્રેન્થ ડોક્ટર રેડિંગ્સે જાળવી રાખી છે. તો ઓવરઓલ કહેવા જઈએ તો હજુ પણ તમે જો ખુલ્યા બાદ ઓલમોસ્ટ 1-2 મિનિટનો સમય થયો છે, પણ તમે જો મિડકેપ હોય કે સેન્સેક્સ હોય, નિફ્ટી હોય, બેંક નિફ્ટી હોય, ત્યાં અત્યારે પોઝિટિવ કારોબાર યથાવત દેખાઈ રહ્યો છે. તો સોમવારની સવાર સારા પોઝિટિવ સંકેત લઈને વિક્રમ આગળ વધી રહી છે. બિલકુલ નિશાના, બ્રોડર માર્કેટ પણ એ પ્રમાણના સપોર્ટિવ એક્શનમાં છે. યસ બેંકની જે આપણે વારંવાર ચર્ચા કરી રહ્યા હતા એ પર જુઓ, 10% લોવર સર્કિટ ઉપર ખુલ્યો, પરંતુ ત્યારબાદ અત્યારે હવે આપણને રિકવર થઈ લગભગ 6.25% પાસેની ડાઉનફોલમાં દેખાઈ રહ્યો છે. વોડાફોન આઈડિયા જુઓ, 10.5% સુધી અહીંયા વધારો છે, અને ગાઈડન્સ કેન્દ્ર જુઓ તો 7.5% સુધીનો વધારો અહીંયા પણ દેખાઈ રહ્યો છે. ઇન્ટરેસ્ટિંગ અહીંયા ફેક્ટર એ રહેતું દેખાઈ રહ્યું છે આપણને વોડાફોન આઈડિયાનું, કારણ કે આ સ્ટોક એટલા માટે વાત કરી રહ્યા છે, લગભગ જો આપણે છેલ્લા 3 ટ્રેડિંગ સેશનના મૂવ જોઈએ તો 30% સુધીની એક્શન જે છે તે પોઝિટિવ સાઈડ ઉપરની જવા અહીંયા દેખાઈ ચૂકી છે, ઇન્ક્લુડિંગ આજના સેશનને જોતા. યસ વિક્રમ, કારણ કે ઓવરઓલ યુ નો છેલ્લા તમે જુઓ તો એક જે મુવમેન્ટ આવી છેલ્લા 3 દિવસમાં, એ પહેલા બેઝિકલી 4-5 દિવસ એક સાઈડવેઝ મૂવમાં બેઝિકલી સ્ટોક ટ્રેડ કર્યો હતો, અને પછી એક યુ નો વોલ્યુમ સાથે આપણે બાઇંગ જોયું. વી ફીલ કે યુ નો ધીસ અ કાઇન્ડ ઓફ મૂવ કે જે બેઝિકલી 5.10-5.30 સુધી લઈ જઈ શકે એમ છે આઈડિયાને, બટ ધીસ નોટ અ સ્ટોક કે જે બેઝિકલી યુ નો કન્ઝર્વેટેડ અને અમે રિકમેન્ડ કરશું ફોર બાઇંગ. એટલે રિસ્ક રિવોર્ડની રીતે, કારણ કે અત્યારે ઓલમોસ્ટ યુ નો 1.5 નો છે, તો વી ડોન્ટ ફીલ કે ધીસ યુ નો સ્ટોક વર્થ ટ્રેડિંગ.
ત્યારે નીરવ છેડા જોડાયેલા છે. નીરવ, ભારતી ઇન્ફ્રાટેલ પર તમે જો ડેરિવેટિવ સાઈડ જબરદસ્ત લોંગ ટ્રેડ હજુ પણ ઇનિશિયેટ થઈ રહ્યા છે, તો શું સ્ટ્રેન્થ છે આગળ નવા તેજીના કોલ લેવા? ઇન્ફ્રાટેલમાં પણ યુનો ફ્રાઈડેના જ એકચ્યુઅલી હું જોતો હતો સારું એવું, એમાં યુનો બ્રેકડાઉન આવીને નીચે આવી ગયેલો સ્ટોક, પણ જે રોલ ઓવર્સ થયેલા એ રોલ ઓવર્સ ના હિસાબથી એવું હતું કે એટલા બધા યુનો ઓપન ઇન્ટરેસ્ટ એડ થઈ ગયેલા એમાં કે જગ્યા નહીં હતી નવી શોર્ટ કરવાની, ને એમાં સારી એવી શોર્ટ કવરિંગ આવી ફ્રાઈડેના પણ અને આજે પણ. તો મને એમ લાગે છે કે અહીંયાથી ફરી ગયું છે સ્ટોક, 300-320 ના લેવલ સુધી જરૂર આવી શકે છે. તો ડેફિનેટલી અહીંયાથી એટલી શોર્ટ નહીં કરવાનું, એનું એક 320 નું જે રેઝિસ્ટન્સ છે એકવાર ક્લોઝિંગ બેસિસ પર બ્રેક કરે એના પછી એને જરૂર બાય કરી શકાય. ઓકે, સાથે પાર્થિવ બીજું એક આખું સેગમેન્ટ છે ઇન્ડેક્સમાં અત્યારે કે જે એક સારી મોમેન્ટમ ક્રિએટ થઈ ચૂકી છે મેટલ સ્પેસની, અને આને આપ કેવી રીતના રીડ કરી રહ્યા છો? આ એક મોમેન્ટમ તરીકે જોવું જોઈએ કે પછી અહીંયાથી પોઝિશન લોંગ સાઈડ ઉપરના ઇન્ટેક રહેશે હજુ એવું લાગે છે આપને? એમ સોરી વિક્રમ, તમારો વોઇસ ક્લિયર નહોતો, કયો સ્ટોકની વાત કરો છો? મેટલ સ્ટોક્સની વાત થઈ રહી છે, વેદાંતા, ટાટા સ્ટીલ, જેએસડબલ્યુ સ્ટીલ. ઓકે, સી ડેફિનેટલી આઈ થિંક મેટલ સ્પેસની અંદર અને ખાસ કરીને સ્ટીલ સેગમેન્ટમાં આપણે જાણીએ છીએ કે લોંગ સ્ટીલ અને ફ્લેટ સ્ટીલ બંનેમાં એક સારો એવો રિસન્ટલી પ્રાઇસ વધારો થયો છે અને માર્કેટ વોઝ એક્સપેક્ટિંગ ધીસ, કારણ કે જનરલી આઈ થિંક પોસ્ટ ફેસ્ટિવલ સિઝન આપણે જાણીએ છીએ કે ક્વાર્ટર 3 ક્વાર્ટર 4માં રિઝનેબલી સારું અપટેક હોય છે સ્ટીલ પ્રાઇસીસનું, અને આપણે જાણીએ છીએ કે ગ્લોબલ સ્ટીલ પ્રાઇસીસ કરતાં જે કરંટ ડોમેસ્ટિક સ્ટીલ પ્રાઇસીસ છે 7% ડિસ્કાઉન્ટે ચાલી રહ્યા છે. સો એવા સંજોગમાં ડેફિનેટલી દેર ઇઝ અ સ્કોપ કે થોડીક ડોમેસ્ટિક ડિમાન્ડ સુધરે છે તો ઇન્ડિયન ડોમેસ્ટિક કંપનીઝ હેવ ધ ઓપોર્ચ્યુનિટી કે એ લોકો થોડું પ્રાઇઝ હાઇક લઈ શકે છે, અને આપણે રિસન્ટલી એ જોયું છે. આઈ થિંક દેટ ઇઝ વન કી રીઝન. પ્લસ આપણે જાણી રહ્યા છે કે હમણાં કોલના અમુક ઓપ્શન્સ છે વેર ઇન આઈ થિંક ધીસ એન્ટાયર વીક 8th ટ્રેન્ચના જે કોલના ઓપ્શન્સ છે જે ઘણા બધા ઇન્કમ્બન્ટ્સ પાર્ટિસિપેટ કરી રહ્યા છે ને એ લોકોને ઘણું બેનિફિશિયલ થઈ શકે છે, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી આઈ થિંક વેલ્યુએશન્સ ઘણા બેટર ડાઉન ટુ શેપ છે, તો એવા સંજોગમાં થોડુંક વેલ્યુ બાઇંગ બી ઇમર્જ થતા જોઈ રહ્યા છે. દેર ઇઝ અ લોંગ વે ટુ ગો કે એન્ટાયર સ્ટીલ ઇન્ડસ્ટ્રી આઈ થિંક ઇન ટર્મ્સ ઓફ જે રીતનું ડિમાન્ડ પોટેન્શિયલ છે ઇન્ડિયામાં આવનારા 3-5 વર્ષમાં વિઝાવિઝ જે નવી કેપેસિટી આવી રહી છે, તો આઈ થિંક રિલેટિવ કેપેસિટી ઇઝ કમિંગ એટ સ્લોઅર પેસ, તો એ બી એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે જે ઘણા બધા આઈ થિંક વેલ્યુ ઇન્વેસ્ટર્સ આર ફોકસિંગ ઓન એન્ડ બાઇંગ ઇન ટુ ધીઝ કંપનીઝ. એટલે ઇન ટર્મ્સ ઓફ પેકિંગ ઓર્ડર ડેફિનેટલી અમારું પ્રેફરન્સ જીએસડબલ્યુ સ્ટીલ ઉપર સૌથી પહેલું રહેશે, ફોલોડ બાય ટાટા સ્ટીલ. ઓકે, નીરવ વખારિયા જોડાયેલા છે. નીરવ, લિબર્ટી શૂ ખાદિમ તમે જો મંથ ઓન મંથ બેસિસ સારા રિટર્ન આપી રહ્યા છે, તમે પાછલા મહિનાની સરખામણી કરો હજુ પણ તમે જો સ્ટ્રેન્થ ડેવલપ થઈ રહી છે 7.5% ઉપર આજે લિબર્ટી શૂ ખાદિમમાં 7% તેજી આગળ વધશે? યસ, ઓફકોર્સ. તમે લિબર્ટી શૂઝની અગર આપણે પહેલા વાત કરીએ તો એક સારું ફોર્મેશન સાથે સ્ટોકમાં એક મુવમેન્ટ બની છે, અને બે અઠવાડિયા પહેલા એક નાનું બ્રેકઆઉટ આવ્યું હતું ત્યારબાદ કોન્સોલિડેશન થયું, આજે ફરી પાછું એક જે રિઝમ્પશન લાગે છે અને મને લાગે છે હવે સ્ટોકમાં એક સારી એવી તેજી આપણને જોવા મળશે. ઉપર અમારા 145-150 નો ટાર્ગેટ છે. એટલે ખાદિમમાં બી તમે જોયો કે એક સારું એક કોન્સોલિડેશન આપણે છેલ્લા 1-1.5 મહિનાથી જોઈ રહ્યા હતા, અને આજનું હું હવે બતાવી રહ્યું છું કે એક આપણને બ્રેકઆઉટ બુલિશ બ્રેકઆઉટ જોવા મળ્યું છે. મને લાગે છે ઇમિડિયટલી સ્ટોકમાં 290-300 સુધીના ટાર્ગેટ રાખવા જોઈએ અને બંને સ્ટોકમાં બાઇંગ કરીને ચાલવું જોઈએ. ઓકે, ખાદિમ માટેનો વ્યૂ. આ ઉપરાંત બીજા કેટલાક નાના કાઉન્ટર્સ જે આજે આપણે રડારમાં રહેતા દેખાયા છે, એમાંથી ટ્રાઇડેન્ટનું કાઉન્ટર છે, 8% સુધીની મૂવ આપણને આવતી દેખાય છે આંકડાઓ બાદ. પાર્થિવ, આપના રડાર ઉપર હોય આ કંપની તો શું વ્યૂ રાખવો બને? સી અગેન, ટ્રાઇડન્ટ આઈ થિંક બંને ટેક્સટાઇલ અને પેપર સેગમેન્ટમાં કામગીરી કરે છે, અને નો ડાઉટ આઈ થિંક ટેક્સટાઇલની અંદર આપણે જાણીએ છીએ કે રિલેટિવ સિનારીઓ થોડોક બ્લીક છે ઘણા ટાઈમથી, બટ આઈ સ્ટીલ બિલીવ કે ટેક્સટાઇલમાં આઈ થિંક વન વિલ હેવ ટુ સ્ટીક વિથ ઓનલી ધ મોસ્ટ એફિશિયન્ટ કેપિટલ એલોકેટર્સ અને ક્વોલિટી નેમ્સ. એમાં મને લાગે છે વર્ધમાન ટેક્સટાઇલ આઈ થિંક ઇઝ ધ બેસ્ટ નેમ ઇન ધ કન્ટ્રી ટુ ઇન્વેસ્ટ ઇન ટુ. ઘણું કન્સિસ્ટન્ટ ટ્રેક રેકોર્ડ રહ્યું છે, કેપેક્સ બી કરે છે તો ઘણું ઇન્ટરનલ અક્રુઅલ્સથી કરે છે, બેલેન્સ શીટ સેટ પણ સ્ટ્રેચ નથી, તો વી પ્રિફર સચ નેમ્સ એઝ કમ્પેર્ડ ટુ ટ્રાઇડન્ટ.
ત્યારે તમે જો અત્યારે બઝિંગ તો ખાસ કરીને બેંક નિફ્ટી દેખાઈ રહ્યું છે અને 237 પોઈન્ટનો ઉછાળો અત્યારે બેંક નિફ્ટીમાં દેખાઈ રહ્યો છે. 30,568 ના લેવલ ત્યાં અચીવ થતા અને એમાં તમે જો આઈસીઆઈસીઆઈ બેંકનો ફાળો તમને મુખે જોવા મળશે, કારણ કે ત્યાં સ્ટ્રેન્થ તમે જો ટીક બાય ટીક આગળ પણ વધી રહી છે, તેજી એડ ઓન થઈ રહી છે. તો નીરવ, બેંક નિફ્ટી અને સાથે આઈસીઆઈસીઆઈ બેંક. જો આપણી યુનો થોડાક વાર પહેલા વાત થઈ તો મેં એ જ કીધેલું કે બેંક નિફ્ટીમાં અહીંયાથી વધારે સ્કોપ લાગે છે કે બેંક નિફ્ટી યુનો 31,000 ના લેવલ સુધી જઈ શકે છે. ટેક્સ કટનો જે હાઈ છે પણ 30,800 છે, તો હજી એ સ્કોપ સારું એવું છે. તો ડેફિનેટલી આઈ વિલ બી અ બાયર ઇન બેંક નિફ્ટી એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ. મને એમ લાગે છે કે અહીંયાથી 3,800 પ્રોબેબલી ઇન્ટ્રાડે એક બે દિવસમાં પણ આવી શકે છે. તો ડેફિનેટલી બેંક નિફ્ટી બાય કરો. હવે જે સ્ટોપ લોસ રહેશે 30,200 નો રહેવો જોઈએ ઓન ધ સ્પોટ. એમ લાગે છે કે યુ નો 30,200 પર પણ સારી એવી રાઇટિંગ થાય છે પુટ સ્ટ્રાઇક્સમાં. તો અહીંયાથી બાઇંગ કરાય વિથ અ ટાર્ગેટ ઓફ અરાઉન્ડ 3,800-31,000 ઓડ લેવલ્સ. અને આઈસીઆઈસીઆઈ બેંકની વાત કરું તો યુ નો આઈસીઆઈસીઆઈ બેંક એક ક્લાસિકલ ફોર્મેશન બનાવે છે, હાયર ટોપ હાયર બોટમ ફોર્મેશન કન્ટિન્યુઅસ બેસિસ પર યુ નો એક ચાલે છે. જે માર્કેટ નીચે આવ્યું એમાં પણ આઈસીઆઈસીઆઈ બેંકે પાર્ટિસિપેટ નહીં કર્યું, ત્યાં જ 430-450-400 ના લેવલ્સ પાસે કન્સોલિડેટ કર્યું. અને એમ પછી આપણે જોયું કે બ્રેકઆઉટ આવ્યું છે અને બ્રેકઆઉટ પછી પણ વધારે જોરથી ઉપર ગયું એવું નથી. સ્લોલી એન્ડ શ્યોરલી પ્રોબેબલી વીક ઓન વીક બેસિસ 1-1.5% ઉપર હોય, કોઈના આંખમાં આવ્યા વગર સ્લોલી સ્લોલી ઉપર જાય છે. ને એવી જ ટ્રેન્ડ રહેશે મારા ખ્યાલથી 500-520-550 પણ જઈ શકે છે. તો આને બાય કરાય. ડિપ્સ લાસ્ટ વીકમાં એક ડિપ આવી હતી, એમાં યુ નો પાર્ટિસિપેટ કરવા જેવું હતું. આવી જ કોઈ ડિપ આવે તો જરૂર પાર્ટિસિપેટ કરજો. હવે એને સારો સપોર્ટ છે અરાઉન્ડ 460 નો, તો 460 ના સ્ટોપ લોસથી આપણે બાઇંગ કરાય વિથ અ ટાર્ગેટ ઓફ 490 ફ્રોમ ટ્રેડિંગ પર્સપેક્ટિવ. ને મીડિયમ ટર્મમાં 550 ના લેવલ સુધી આવી શકે છે. ઓકે, તો આ વ્યૂ આઈસીઆઈસી બેંક માટેનો. આ સાથે વાયદા બજારના કેટલાક કાઉન્ટર્સ ઉપર જો નજર કરીએ, એક ચોલા ઇન્વેસ્ટનું કાઉન્ટર જુઓ. ઓપન ઇન્ટરેસ્ટ પણ સારું એવું પોઝિટિવ છે અને સાથે પ્રાઇસ એક્શન પણ એગ્રેસિવ છે. આપને લાગે છે દવા લઈયા લોંગ જઈ શકાય? વિક્રમ, ચોલામાં ચોલાફિનમાં બેઝિકલી યુ નો લાસ્ટ વીકમાં બી ફ્રાઈડે પર આપણે થોડું બેંક જોયેલું. વી ફીલ કે યુ નો કાઇન્ડ ઓફ યુ નો બેંક ઇઝ યુ નો કમિંગ રાઈટ નાઉ. 320 ની ઉપર મારા ખ્યાલ એક ફેસ બેંક જે છે નવેમ્બર ફ્યુચરમાં બનાવી શકાય એમ છે. કરન્ટલી 316 પાસે છીએ આપણે. 320 ની ઉપર બાય કરતી વખતે બેઝિકલી સ્ટોપ લોસ 313 નો અને એની ઉપરમાં જે ટાર્ગેટ છે લગભગ 339-345 ની રેન્જનો ટાર્ગેટ બનાવીને ચાલી શકાય એમ છે. વી ફીલ ધીસ અ કાઇન્ડ ઓફ યુ નો કાઉન્ટર કે જે તમારે અત્યારે રડારમાં રાખવું જોઈએ, વોચલિસ્ટમાં રાખી શકાય. અને વન્સ યુ નો પ્રાઇસ ક્રોસિસ 320 ઇઝ અ કાઇન્ડ ઓફ યુ નો ક્લિયર કટ બાય. બજાજ ફાઇનાન્સ, તમે જો ક્યુઆઈપી ની તૈયારી કરી રહ્યું છે અને એના માટે એના કારણે તમે જો બજાજ ફાઇનાન્સમાં આજે 1.25% એક અપસાઇડ જોવા મળી છે અને કોન્સ્ટન્ટ બાઇંગ તો છે જેમાં, પાર્થિવ બજાજ ફાઇનાન્સ શું કરવું? ડેફિનેટલી વન ઓફ ધ બિગેસ્ટ ક્યુઆઈપી ઇશ્યુઝ રહેશે એટ અરાઉન્ડ 8,500 crores. અને જે વેલ્યુએશન્સ ઉપર એ લોકો જે રેઝ કરવાનું ટાર્ગેટ કરી રહ્યા છે અને ઇટ સીમ્સ દેર ઇઝ અ લોટ ઓફ કોન્ફિડન્સ કે આ ઇશ્યુ માટે બહુ મોટી એપેટાઇટ રહેશે ફ્રોમ અ લોટ ઓફ ઇન્સ્ટિટ્યુશનલ ડોમેસ્ટિક ફોરેન ઇન્વેસ્ટર્સ. તો એવા સંજોગમાં માર્કેટ ચોક્કસપણે એને ચીયર કરી રહ્યું છે. ધ ઓનલી રીઝન બિંગ કે આ બહુ ઇમ્પોર્ટન્ટ ગ્રોથ કેપિટલ છે અને જે રીતે કંપનીની સ્ટ્રેટેજી છે અને ધેવ ગ્રોન દેર બુક અને બેલેન્સ શીટ બાય ઓલમોસ્ટ 30-35% અને ખાસ કરીને ઇઓ ગ્રોથ બી ઘણો સ્ટ્રોંગ રહ્યો છે, ડિસ્બર્સમેન્ટ ગ્રોથ સ્ટ્રોંગ રહ્યો છે, એસેટ ક્વોલિટી હેઝ બીન ફેન્ટેસ્ટિક અને જે સ્લીપેજ રેશિયો છે ઓવરઓલ હેઝ બીન વેરી વેરી લો. એટલે ઓન ઓલ પેરામીટર્સ આઈ થિંક ઇટ્સ બીન ફાયરિંગ ઓન ઓલ સિલિન્ડર્સ. અને આ પ્રકારનું ગ્રોથ કેપિટલ જો રેઝ કરે છે સચ વેલ્યુએશન્સ તો ઘણો માર્કેટનો કોન્ફિડન્સ રીઇન્સ્ટેટ થશે. સો દેટ ઇઝ ધ કી રીઝન વાય વી આર સીઇંગ અ રેલી. વેલ્યુએશન ઉપર ઓલવેઝ ઇટ વિલ બી અ ડિબેટેબલ સ્ટોરી, બટ જ્યાં સુધી આ પ્રકારનો 30-35% નો ગ્રોથ સસ્ટેનેબલ દેખાઈ રહ્યો છે, માર્કેટ્સ વિલ વેલ્યુ અ કંપની લાઈક બજાજ ફાઇનાન્સ ઓન અ હાયર સાઇડ. એટલે ડેફિનેટલી ઇટ્સ અ ક્વોલિટી નેમ અને લોંગ વે ટુ ગો મને લાગી રહ્યું છે ઇન ટર્મ્સ ઓફ ધ ગ્રોથ સ્ટોરી ઓર ધ ગ્રોથ મોડલ ધેટ દે હેવ. ઓકે, વધુ એક કાઉન્ટર જુઓ કે જે અત્યારે પણ એક પોઝિશન સરાવ્યા લોંગ સાઈડ ઉપરનું બિલ્ટઅપ કરતું દેખાઈ રહ્યું છે. મેટલ સ્પેસના કાઉન્ટર ઓલરેડી સરાસ લોંગમાં છે, પણ એ સિવાય તમે એક કાઉન્ટર ઉપર નજર કરો તો એ છે બેંક ઓફ બરોડા.
પરિણામ આવવાના બાકી છે, પણ અત્યાર સુધીના જે આંકડા આવતા દેખાઈ રહ્યા છે, પાર્થિવભાઈને જોતા લાગે છે કે આ સ્ટોક પણ એક સારા એવા આપણને સરપ્રાઇઝિંગ પોઝિટિવ રિઝલ્ટ આપશે? બેઝિકલી ખાસ કરીને આઈ થિંક બેંક, સર યુ આસ્ક ફોર બેંક ઓફ બરોડા? જી હા. સી વિક્રમ, આઈ થિંક બેંક ઓફ બરોડામાં આપણે જાણીએ છીએ કે ઓલરેડી જે ઇન્ટિગ્રેશન ઇશ્યુઝ હતા ઇન ટર્મ્સ ઓફ દેના બેંક એન્ડ વિજયા બેંક, એ બે ખાસ આઈ થિંક જ્યારથી મર્જ થયા છે અને જે બી એના રિલેટેડ આઈ થિંક બુકનું રાઇટ ડાઉન કરવાનું છે એ લોકોએ ઓલરેડી લઈ લીધું છે. એક જ કન્સર્ન આઈ થિંક એ જ છે કે દેર ઇઝ ગોઈંગ ટુ બી અ ચેન્જ ઓફ મેનેજમેન્ટ, અને વન વોઝ એક્સપેક્ટિંગ કે પી જયકુમારને આઈ થિંક એક્સટેન્શન મળે, બટ ઇટ સીમ્સ હી ઇઝ નોટ એટ ધ હેલ્મ. કારણ કે એમને આઈ થિંક જ્યારથી આવેલા ઘણી બધી એમને આઈ થિંક ચેન્જીસ લીધેલા ઇન ટર્મ્સ ઓફ ટેકનોલોજીકલ એડવાન્સીસ, ઇન ટર્મ્સ ઓફ હાઉ ધ બેંક ઇઝ રન, અંડર રાઇટિંગ સ્કિલ્સ, આઈ થિંક ઘણું બધું એમને ડિસિઝન મેકિંગમાં ચેન્જીસ લાવેલા. અને હવે આઈ થિંક અગેન ઇટ્સ અ બેંક કે જ્યાં એટ ધ ટોપ ઓફ ધ હેલ્મ દેર ઇઝ નો લીડર, એટલે એ એક અનસર્ટન્ટી લીધે જનરલી આપણે જોયું છે કે આ પ્રકારની બેંકને ડિસ્પાઇટ દે કમ આઉટ વિથ ડિસન્ટ રિઝલ્ટ નથી સારા વેલ્યુએશન મળતા. પણ વેરી ફ્રેન્કલી સ્પીકિંગ, પ્યોરલી બેઝડ ઓન ધ કરંટ લેવલ્સ અને જે રીતે એક્સપેક્ટેશન્સ છે કે આરઓએઝ ઇમ્પ્રુવ થશે અને ક્રેડિટ કોસ્ટ ઘટશે, અને જે રીતે એસબીઆઈ બી ઘણો કોન્ફિડન્સ બતાડ્યો કે આવનારા બે વર્ષમાં દે વિલ બી સીઈંગ લોઅર સ્લીપેજીસ, દે વિલ બી સીઈંગ બેટર આરઓએઝ, તો એમ વેરી કોન્ફિડન્ટ કે ઇવન બેંક ઓફ બરોડામાં બી એ ફૂલ પોટેન્શિયલ છે કે ઇન્ટિગ્રેશન ઇશ્યુઝ પાસ્ટમાં મૂકતા આગળ જતા બેટર રિટર્ન રેશિયોઝ બતાડે. તો એવા સંજોગમાં આઈ થિંક દેર ઇઝ અ ગુડ પોસિબિલિટી કે કરંટ 0.7 times પ્રાઇસ ટુ બુક મલ્ટીપલ છે, એ રીરેટ થઈને ઇવન 1 times પ્રાઇસ ટુ બુક મલ્ટીપલ થાય તો અહીંયાથી ડિસન્ટ અપસાઇડ છે. પણ આઈ થિંક ઇટ ટેક પેશન્ટ ઇન્વેસ્ટિંગ, 2-1 વર્ષ લાગશે ટુ સી ફાર હાયર લેવલ્સ ફ્રોમ ધ કરંટ જંકચર. ઓકે, આજે તમે જો એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સમાં એક ખાસો મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે ધવલ, જો તમે ટેકનિકલી ચાર્ટ જોઈ બતાવી શકો કે ઘટાડો ક્યાં અટકશે? સી ચાન્સીસ આ રહ્યા કે એલઆઈસી બેઝિકલી નીચે લગભગ 415-408 ના લેવલ ટચ કરે, જસ્ટ બીકોઝ યુ નો આપણે ફ્રાઇડે જોયેલું સારું એવું બેંગ આવેલું. બટ એક નોટેબલ વસ્તુ એ હતી કે બેઝિકલી જે ફ્રાઇડેનો જે હાઈ હતો બેઝિકલી 433 અને પ્રીવિયસ સ્વિંગ હાઈ તમે જુઓ 23 સપ્ટેમ્બરે જે બનેલો 438, મોરલેસ યુ નો નિયર કહી શકાય એકબીજાને, કાઇન્ડ ઓફ યુ નો આપણે આઈ ગેસ ડબલ ટોપની એક પેટર્ન બનાવેલી છે. દેટ ઇઝ વોટ ઇટ લુક્સ લાઈક ઓન ચાર્ટ રાઇટ નાઉ. એટલે ચાન્સીસ રહે કે હજી બી આપણે લગભગ 10-12 રૂપિયા આમાંથી નીકળી જશે આ સ્ટોકમાંથી, અને પછી બેઝિકલી તમે વિચારી શકો રિવ્યૂ કરવાની આ સ્ટોકને. બટ એઝ ઓફ નાઉ ફ્રેશ બેંક એડવાઇઝેબલ નથી. ખરી ઇન્ડિયા બુલ હાઉસિંગ ફાઇનાન્સ ઉપર અને એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સ ઉપર શું કોલ બને છે? કારણ કે એકમાં પોઝિશન અનવાઇન્ડ થઈ રહી છે લોંગ સાઈડની અને એકમાં અત્યારે શોર્ટ્સ બિલ્ટઅપ થઈ રહ્યા છે. થોડુંક આપણે ઉપર લેવાથી પ્રોફિટ બુકિંગ જોઈ રહ્યા છે, બટ આઈ ડોન્ટ થિંક કોઈ એટલો મેજર વરી છે સ્ટોકમાં, અને ઘટાડે મારી બાઈંગની સલાહ છે. જે અત્યારે સપોર્ટ લેવલ્સ આપ્યા છે 420 અને 412 ની આસપાસ, એ એક સારા સપોર્ટ છે, એટલે મારી સલાહ છે કે ઘટાડે બાઈંગ કરવું છે. જયારે ઇન્ડિયા વોલ હાઉસિંગ ફાઇનાન્સ ની અગર વાત કરો તો સ્ટોકમાં એક ખાસ એવી નેગેટિવિટી છે, અને આઈ વોન્ટ ગોઈંગ ફોર બાઈંગ એટ ઓલ. મને છે સ્ટોકમાં હરેક ઉછાળે એક આપણને એક નવો વીકનિંગ ટ્રેન્ડ જોવા મળશે. અત્યારે છેલ્લા 2-3 અઠવાડિયાથી જરૂર એક નાની રેન્જમાં કન્સોલિડેશન આપણે જોઈ રહ્યા છીએ, 170 થી લઈને 230 ની એક મોટી રેન્જ બની છે. પણ મને લાગે છે ઓવરઓલ સ્ટોકમાં જે પ્રમાણેના એક ન્યૂઝ રિપોર્ટ આવી રહ્યા છે અને જે પ્રમાણેનું એક સેટઅપ ડેવલપ થઈ રહ્યું છે, આઈ થિંક ક્યારેક ને ક્યારેક આપણને ફરી પાછો આ સ્ટોકમાં સેલિંગ પ્રેસર જોવા મળશે. અને અગર થોડા સા મીડિયમ ટર્મની વાત કરું તો મને લાગે છે કે આ સ્ટોકમાં નીચેમાં 120 સુધીના બી ટાર્ગેટ જોવા મળી શકે. એટલે મારી તરફથી આ ઇન્ડિયા વોલ હાઉસિંગ ફાઇનાન્સ કમ્પ્લીટ અવેલેબલ છે, ત્યારે એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સમાં નીચેના લેવલ ઉપર બાઇંગ કરવું જોઈએ. ઓકે, તમે અત્યારે જો સેન્સેક્સે રેકોર્ડ હાઈ સ્તર પાર કર્યા છે, 40,400 ના લેવલ પાર કરતા દેખાયા છે, 243.44 પોઈન્ટ નો ઉછાળો અત્યારે સેન્સેક્સ પર તમને જોવા મળી રહ્યો છે. રેકોર્ડ હાઈ 0.5% સ્ટ્રેન્થ, નિફ્ટી તમે જો 12,000 પહોંચવાની તૈયારી, 11,970 ના લેવલ તમને અત્યારે નિફ્ટી પર બનતા દેખાશે, ત્યાં પણ 0.5% વધુની તેજી ડેવલપ થઈ રહી છે, 80 પોઈન્ટ ઉપર છે નિફ્ટી. મિડકેપમાં 80 પોઈન્ટ નો ઉછાળો છે, તો બેંક નિફ્ટી તમે જો 0.25% ઉપર એટલે કે 231 પોઈન્ટ ઉપર
ઉપર અત્યારે ટ્રેડ કરતું જોવા મળી રહ્યો છે 30,560 ના લેવલની પાસે. માર્કેટ બ્રેક ક્લિયરલી પોઝિટિવ છે અને આમાં તમે જો મોટો ફાળો કોનો છે આજે એક તો મેટલ સ્ટોક સિંદાલકો વેદાંતા જીએસડબલ્યુ સ્ટીલ ટાટા સ્ટીલ ત્યાં તમે જો જબરદસ્ત બાઇંગ થઈ રહી છે. ઇવન ફિનાન્શિયલ્સમાં બજાજ ફિનાન્સ બજાજ ફિન્સો બેંક્સમાં આઈસીઆઈસીઆઈ બેંક અને એસબીઆઈ એટલે એક પ્રાઇવેટ દિગ્ગજ એક પીએસયુ દિગ્ગજ તમે જો બંનેમાં સ્ટ્રેન્થ આગળ વધી રહી છે. આઈટીસી એફએમસીજી દિગ્ગજ ત્યાં તમે જો જબરદસ્ત સ્ટ્રેન્થ બિલ્ડ થઈ રહી છે અને સારા એવા વોલ્યુમ સાથે અહીંયા ખરીદારીનો એક ટેકો અત્યારે કહી શકાય આ બધા કાઉન્ટર્સને મળી રહ્યો છે. ઇન્ડેક્સને મહત્વ દેખાઈ રહ્યો છે. સાથે તમારી નજર હોવી જોઈએ ડોક્ટર રેડીઝ સાથે તમે જુઓ એચડીએફસી અદાની પોર્ટ્સ ટાટા મોટર્સ કોલ ઇન્ડિયા જેવા કાઉન્ટર્સ સારા એવા વોલ્યુમ સાથે આજે આગળ વધતા દેખાઈ રહ્યા છે અને એચડીએફસી પર નજર ગઈ છે. આજે એચડીએફસીના પરિણામો છે ગત ક્વાર્ટર સારું નથી રહ્યું પાર્થિવ અને આ ક્વાર્ટરથી ઘણી અપેક્ષાઓ છે કે હવે ફાઇનલી ફિનાન્સ વધતું દેખાય. અફોર્ડેબલ સેગમેન્ટમાં જે રીતે એમનો આગળ પગ પેસરો હતો એચડીએફસીના પરિણામો પર આપની સલાહ શું હશે? સી વેરી ફ્રેન્કલી સ્પીકિંગ આઈ થિંક એક ક્વાર્ટરના રિઝલ્ટ એચડીએફસી લિમિટેડ જેવી કંપનીને જસ્ટિફાય નથી કરતા ઇન ટર્મ્સ ઓફ ઇટ્સ પરફોર્મન્સ, બટ વેરી ફ્રેન્કલી સ્પીકિંગ વી આર વેરી વેરી અપબીટ ઓન ધીસ સ્ટોરી. કંપનીએ બહુ સ્માર્ટલી આઈ થિંક અગ્રેસિવલી એક ફંડ રેઝિંગ કર્યું છે એટ વેરી લો કોસ્ટ અને એ આગળ જતા આઈ થિંક અ લોટ ઓફ ઇટ્સ પીયર્સ જે ઇવન અફોર્ડેબલ સેગમેન્ટમાં બી બીકોઝ ઓફ ધ રેલ એન્ડ મિસમેચ પ્રોબ્લેમ આર નોટ એબલ ટુ બી ઇન ધ માર્કેટ વેરી અગ્રેસિવલી, તો ત્યાં એચડીએફસી લિમિટેડ વિલ બી એબલ ટુ આઈ થિંક રિયલી ગ્રો ધેર એડવાન્સ એટ અ વેરી રેપિડ પેસ. અને ઓલરેડી આઈ થિંક બેંકને ક્યારે બી કોઈ એસેટ ક્વોલિટી એએલએમ મિસમેચનો ક્યારે કોઈ ઇશ્યુઝ નથી રહ્યા અને વેરી ફ્રેન્કલી સ્પીકિંગ આઈ થિંક દે હેવ ફેન્ટેસ્ટિક સપોર્ટ ફ્રોમ ઇવન દેર બેંક વિચ ઇઝ એચડીએફસી બેંક ઇન ટર્મ્સ ઓફ જ્યારે બી એ લોકોને ફંડ રેઝિંગની જરૂર પડે છે તો દે હેવ ઓલમોસ્ટ સ્ટેન્ડ બાય. અને ખાસ કરીને એ લોકોએ બહુ સ્માર્ટલી એમની ઘણી લોન્સનું બી એ લોકોએ જે સેલિંગ કર્યું છે ટુ ધી બેંક આઈ થિંક એ બી એ બહુ સ્માર્ટ મૂવ છે. સો ઓવરઓલ આઈ બિલીવ કે ઇન ટર્મ્સ ઓફ ડિલિવરિંગ ઇન્ડસ્ટ્રી લીડિંગ આરોઈઝ અને હજુ ઘણી બધી સબસિડરીઝ દ્વારા જે વેલ્યુએશન અનલોકિંગ થઈ રહ્યું છે દેટ ઇઝ ઓલસો હેલ્પિંગ ધ કોઝ. એટલે મારું માનવું છે કોર બુક વિચ ઇઝ અવેલેબલ એટ અરાઉન્ડ 2 times પ્રાઇસ ટુ બુક મલ્ટીપલ એ રિલેટિવલી ઘણું ચીપ કહેવાય. લોંગ વે ટુ ગો ડેફિનેટલી આ એક બ્લુએસ્ટ ઓફ ધ બ્લુચિપ સ્ટોક છે જેને ઇન્વેસ્ટર્સે લોંગ ટર્મની દ્રષ્ટિથી લેવો જોઈએ. સાથે ફેડરલ બેંકનો એક કાઉન્ટર જોવો ધવલ, આ સ્ટોક પણ આપણને ઘણા સારી એક ઓલમોસ્ટ 80 લેવલ પાસેથી કન્ટિન્યુઅસ રનઅપ દેખાડીને આજે 88 સુધી પહોંચ્યો છે. આજે પણ પોઝિશન લોંગ સાઈડ ઉપરના જ છે. કોઈ વ્યૂ? એક સારી એક નજર છે આ તમારી, કારણ કે ફેડરલ બેંક તમે જુઓ તો ફ્રાઈડે પર એક બ્રેકઆઉટ દેખાડેલો, 50 ડે મૂવિંગ એવરેજ ક્રોસ કરેલી અને પછી આપણે એક ફોલોઅપ બેંક જોઈ રહ્યા છીએ વિથ ડઝન હેપન ઇન મિડ કેપ બેંકિંગ સ્ટોક્સ. That's what happened, you know. But normally, you know, આ રીતની મુમેન્ટ આવતી નથી ફોલોઅપ બાઈંગ. ફોલોઅપ બાઈંગ દેખાણું છે આપણને 1.5% એક ઓપન ઇન્ટરેસ્ટ બેટ થયેલું છે. This is a kind of, you know, positive momentum going on for a target of nearly 91-93 levels going forward. એટલે હજી બી જેની પાસે હોય એ હોલ્ડ કરી શકે એમ છે ફેડરલ બેંક, કારણ કે હજી બી જે રીતનું મુમેન્ટમ છે વી ફીલ કી ઇવેન્ચ્યુઅલી 93ની આજુબાજુ સેટલ થવો જોઈએ આ સ્ટોક. એટલે હોલ્ડ ઓન ટુ ધ સ્ટોક ફોર એટલીસ્ટ 3 days. નીરવ છેડા જોડાયેલા છે. નીરવ, આજે સિમેન્ટ સ્ટોકમાં ખાસો બઝિંગ ટ્રેન્ડ છે. એસસીસી અંબુજા ગ્રાસેમ તમે જો નવા લોંગ ટર્મ ઇનિશિયેટ થઈ રહ્યા છે તો એમાં એન્ટ્રી લેવી? યસ ડેફિનેટલી. તમે જુઓ તો લાસ્ટ 2-3 રોલોવર્સથી આમાં ઓપન ઇન્ટરેસ્ટ ખાસું એવું ઓછું જ રહ્યું છે પણ જે ફોલોઅપ બાઇંગ છે એ નથી આવેલી. પણ ફાઇનલી જઈને એમ લાગે છે કે હવે સિમેન્ટ સ્ટોકમાં થોડુંક યુનો બાઇંગ આવી શકે છે. દેટ કેન બી યુનો ડ્યુ ટુ પ્રોબેબલી પ્રાઇઝ ઇન્ક્રીઝ ઓર વોટ એવર, બટ ઓન ધ ચાર્ટ્સ આઈ ફીલ કે અહીંયાથી અગર એક સ્ટોક લેવું જોઈએ એમાં તો બેસ્ટ છે એસીસી લેવા માટે. એક બ્રેકઆઉટ આવેલું છે અરાઉન્ડ 1560 ના લેવલ્સ ઉપર અને સ્ટોકમાં સારી એવી બાઇંગ લાસ્ટ વીકમાં પણ જોવા મળી હતી. સસ્ટેન નહીં કર્યું ભલે, પણ દેર વોઝ યુનો જેન્યુઇન બાઇંગ. આજે પાછું એક બ્રેકઆઉટ આવેલું છે તો બાય કરવું જોઈએ એસીસી વિથ અ સ્ટોપ લોસ ઓફ 1550 ઓટ અને પોસિબલ ટાર્ગેટ અરાઉન્ડ 1600-1650 ના રહેશે. અને એમાં બીજું પીક રહેશે અલ્ટ્રાટેક, બીકોઝ અલ્ટ્રાટેક પણ એક બહુ ક્લાસિકલ પેટર્ન બનાવે છે. ઇટ ઇઝ જસ્ટ ઓન ધ વર્જ ઓફ અ બ્રેકઆઉટ, સો ડેફિનેટલી અહીંયાથી પણ બીજા 4-5% આપણને યુનો જોવા મળી શકે છે. સો ઇન ધ પેકિંગ ઓર્ડર એસીસી ફર્સ્ટ રહેશે ને પછી અલ્ટ્રાટેક બાય કરવું જોઈએ. ઓકે, અને આ સાથે જ રજા લેવાનો પણ સમય. પાર્થિવ, ડિસ્ક્લોઝર.
સ્ટોક્સ આપણે શો પર ડિસ્કસ કર્યા છે તેમના અમુક સ્ટોક્સ તમારા લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયો હોઈ શકે છે ઇવન ક્લાયન્ટ ટીમ બી ભલામણ કરી હોય અને શો પર બોલવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર નીરવ આપના તરફથી હવે અહીંયા બે બે નીરવ છે સો દેર ઇઝ બાઉન્ડ ટુ બી કન્ફ્યુઝન જે સ્ટોક્સ આજે ડિસ્કસ કર્યા છે એમાં થોડા સ્ટોક્સ છે એવા જે મારા લોંગ ટર્મ પોર્ટફોલિયોમાં છે પણ કોઈ ટ્રેડિંગ એક્સપોઝર નથી હું ટ્રેડિંગ કરતો જ નથી સમગ્ર વિગત અમારા દર્શકો સુધી પહોંચાડીએ માટે તો એ સાથે રોકાઈશું અહીંયા એક બ્રેક માટે બ્રેક બાદ માર્કેટ પર વધુ ચર્ચા કરીશું કે આ ચોક્સીના સેવન ચોક્સી સાથે Anticipating, touching, seeing, hearing, moving, sweeping, escaping. Everything you get from a sports car. Jaguar XF. સંબંધિત પ્રશ્નો પૂછો સીએનબીસી બજારના ઓફિશિયલ ફેસબુક પેજ પર કે કોલ કરો ટોલ ફ્રી નંબર 1800-419-0709 પર કે વોટ્સએપ કરો 7500-666-000 પર અથવા એસએમએસ કરો BH સ્પેસ સ્ટોકનું નામ સ્પેસ તમારો પ્રશ્ન અને સેન્ડ કરો 51818 પર અને તમારા પ્રશ્નોના મેળવો ઉત્તર બજાર હેલ્પલાઇન પર સતત ચડતું ઉતરતું શેર બજાર કઈ કોર્પોરેટ અને આર્થિક નીતિઓ કરશે બજાર પર અસર પ્રત્યેક હલચલ પર હશે અમારી નજર જે આપશે આપને બજારની ખબર બજાર એટ વન માત્ર સીએનબીસી બજાર પર એક એક્સપર્ટ જે તમને બનાવી શકે છે એક્સપર્ટ લાઈવ માર્કેટના સચોટ વિશ્લેષણો સાથે માર્કેટ લાઈવ શેર સંબંધિત પ્રશ્નો પૂછો સીએનબીસી બજારના ઓફિશિયલ ફેસબુક પેજ પર કે કોલ કરો ટોલ ફ્રી નંબર 1800-419-0709 પર કે વોટ્સએપ કરો 7500-666-000 પર અથવા એસએમએસ કરો BH સ્પેસ સ્ટોકનું નામ સ્પેસ તમારો પ્રશ્ન અને સેન્ડ કરો 51818 પર અને તમારા પ્રશ્નોના મેળવો ઉત્તર બજાર હેલ્પલાઇન પર અરે ઘનશ્યામભાઈ આ તમે એક મહિનાનો વાયદો કર્યો હતો આ વાયદા બંધ કરો ને પેમેન્ટ આપો જુઓ આરટીજીએસ ના થતા હોય ને તો ચેક મોકલી આપો અરે પૈસા ક્યારે આપો છો એ બોલો શું અવાજ નથી આવતો હવે આવે છે અવાજ આ તમારા માટે ઢાબે ચડી ગયો આ વાયદાઓ બંધ કરો અને બોલો કે પૈસા ક્યારે આપશો આમના વાયદા પૂરા થાય કે ના થાય વાયદા બજારના કોલ પુટ્સના સાચા વાયદા ફક્ત અમારી પાસે સીએનબીસી બજારનો એક જ કાયદો વાયદાથી ફાયદો અમે છીએ હંમેશા સતર્ક સુસજ્જ કોમોડિટી હોય કે શેર બજાર કારણ વ્યાપારનો વિચાર એટલે તમારા માટે સીએનબીસી બજાર વિશેષજ્ઞોના વિશ્લેષણ બજારની હર ચાલ પર નજર કારણ નિવેશના નિયમ એટલે તમારા માટે સીએનબીસી બજાર સતત ગતિશીલ કર્મઠ અને હંમેશા બે કદમ આગળ અમે છીએ સીએનબીસી બજાર બિઝનેસની માતૃભાષા
દેવેન ચોક્સી આપણી સાથે જોડાઈ ગયા છે. દેવેનજી સ્વાગત છે. તો કહી શકાય નવેમ્બર સિરીઝની શરૂઆત તો ખાસી સારી થતી જોવા મળી છે અને એમાં એફઆઈઆર ખાસા સપોર્ટિવ જોવા મળી રહ્યા છે. સેન્સેક્સ તમે જો 40,000 નો ઐતિહાસિક આંકડો પાર કરીને હજુ આગળ તેજી દેખાડી રહ્યો છે, એવામાં સંકેતો તો ઘણા પોઝિટિવ છે, પણ શું ઉતાવળ કરવી જોઈએ? ગુડ મોર્નિંગ. મારા હિસાબે માર્કેટની અંદર સેન્સેક્સ અને નિફ્ટીના લેવલ જોવા કરતા વધારે આઈ થિંક ધ્યાન ઇન્ડિવિજ્યુઅલ સ્ટોક્સ પર રાખવું જરૂરી બને છે. સેન્સેક્સ અને નિફ્ટીના લેવલ ઉપર આવ્યા છે એના કારણની અંદર કદાચ જે ફ્રન્ટલાઈન હેવીવેઇટ સ્ટોક્સ છે તેની અંદર ભાવમાં સુધારો જોવા મળ્યો છે બીકોઝ ઓફ ધ બાઇંગ ટેકિંગ પ્લેસ ફ્રોમ ધી એફઆઈઆઈઝ એન્ડ અધર્સ. તો એ ડેફિનેટલી આઈ થિંક એનો રોલ પ્લે કરી રહ્યા છે. પણ આઈ થિંક આખા માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટની દ્રષ્ટિએ જોવા જઈએ તો ઘણી ઓપોર્ચ્યુનિટી બીજે પણ મળી રહી છે. આઈ થિંક કદાચ એવું મારું માનવું છે કે સિલેક્ટિવ ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટી ઇન્ડિવિજ્યુઅલ સ્ટોક્સમાં જે આપણે અત્યારની તારીખમાં મળી રહી છે એ વધારે ધ્યાન આપીને કન્સિડર કરવી જોઈએ. અને એની અંદર આઈ થિંક ઘણી બધી કંપનીઓ ફ્રન્ટલાઇનમાં પણ છે અને ઘણી કંપનીઓ મિડકેપમાં પણ છે કે જ્યાં આગળ ઇન્વેસ્ટમેન્ટ માટેના કારણો મજબૂત છે અને એટ ધ સેમ ટાઈમ સ્ટોક્સ એના ફંડામેન્ટલ કરતાં સિગ્નિફિકન્ટલી સસ્તા ભાવે ટ્રેડ થઈ રહ્યા છે. સો આઈ થિંક ઇન્વેસ્ટરો માટે ઓપોર્ચ્યુનિટી એવી જ ગણવી જોઈએ કે ભલે ઇન્ડેક્સનું લેવલ જે પણ હોય કંપનીઓના ઇન્ડિવિજ્યુઅલ મેરિટ્સને ધ્યાનમાં રાખી અને ઇન્વેસ્ટમેન્ટના સ્ટોક સિલેક્ટ થવા જોઈએ. મૂળભૂત ફંડામેન્ટલના કારણો સ્ટ્રોંગ છે. ઇકોનોમીની અંદર મારા ખ્યાલથી પેન્ટઅપ ડિમાન્ડ ઘણી છે એ આપણે જોયું. ઇવન ફેસ્ટિવ સિઝનની અંદર પણ નતા ધારતા એવા આઈ થિંક ઘણા બધા સેલ્સના આંકડા આવ્યા છે, ભલે ડિજિટલ સેલ્સમાંથી આવ્યા હોય કે પછી કન્ઝ્યુમર લેન્ડિંગના બિઝનેસમાંથી કંપનીઓ કમાય કે પછી લાઈફ ઇન્સ્યોરન્સના પ્રીમિયમ કંપનીઓએ ભેગા કર્યા હોય. આઈ થિંક દરેકે દરેક જગ્યાએ ઇવેન્ચ્યુઅલી આપણે આઈ થિંક એક ગ્રોથ સારો જોયો છે. તો ઇકોનોમીની કન્ડિશન ખરાબ છે એવું કહેવું એવું બરાબર નથી. આઈ થિંક એના કરતાં એમ કહેવું જરૂરી છે કે કદાચ કન્ઝ્યુમર થોડો વધારે કેરફુલી પૈસા ખર્ચી રહ્યો છે અને દેટ ઇઝ અ ફેક્ટ. ઓવરઓલ આઈ થિંક સારું મોન્સૂન, એના પછી જે ગવર્મેન્ટના નવા પ્રોજેક્ટ્સ ચાલુ થવા, એના થકી જે નવા પૈસા કન્ઝ્યુમરના હાથમાં આવે અને એટ ધ સેમ ટાઈમ બેન્કે વ્યાજનો દર ઘટાડ્યો અને કોર્પોરેટ સેક્ટર માટે ટેક્સેશનનો ઘટાડો, આ બધા કારણો ભેગા થઈ ને મારા ખ્યાલથી ઇકોનોમીની અંદર એક ગ્રોથ માટેનું સારું મોમેન્ટમ સેટ કરી રહ્યા છે. સો આઈ વુડ નોટ સે દેટ આઈ થિંક વી શુડ નોટ બાય એટ કરંટ લેવલ્સ. આઈ થિંક યુ વુડ બી કેરફુલ ઇન બાઇંગ એટ કરંટ લેવલ્સ એન્ડ ઇન ટુ અ સિલેક્ટિવ સ્ટોક્સ, એ મારું રેકમેન્ડેશન રહેશે. ઓકે. સાથે દેવેનજી, આપણે લાસ્ટ વીકે એક ચર્ચા કરી રહ્યા હતા અર્નિંગ્સને લઈને અને ત્યારે આપણે એક જે વાત કરી રહ્યા હતા, જેમ તમે અત્યારે પણ કીધું કે એક સ્ટોક સ્પેસિફિક એક્શનને આપણે ખાસ વોચ આઉટ કરવી જોઈએ, પણ આમાં હવે આપણે જોયું તો જે સેક્ટર્સ જે સેગમેન્ટ ઓલરેડી આપણને એક વર્સ્ટ સિનારીઓમાં હતા એ બધા વધારે પરફોર્મ કરતા દેખાઈ રહ્યા છે, જેમ કે મેટલ સ્પેસ, આ ઉપરાંત ફાર્મા સ્પેસ પણ આજે થોડુંક એક ગેઇન કરતા મોમેન્ટમમાં દેખાઈ રહી છે. તો આને આપ જોવો છો કે અહીંયાથી હવે આવા બધા જે સેક્ટર્સ હતા કે જે ઘણા બધા સાઇડવાઇઝ અથવા તો કરેક્શનમાં આવી ચૂક્યા હતા એ બધામાં ફરીથી રિકવરી જોવી જોઈએ? સો અગેન આઈ થિંક ઇન્ડિવિજ્યુઅલ સ્ટોક સ્પેસિફિક જ વાત કરવી પડશે, પછી ફાર્મા સેગમેન્ટ હોય કે બીજા અનેક સેગમેન્ટોની આપણે ચર્ચા કરતા હોઈએ. મારું એવું માનવું છે કે ફાર્માની અંદર અમુક કંપનીઓ, આપણી જે ઇન્ડિયાની કંપનીઓ છે, તે લોકો પ્યોર જનરિક્સમાંથી બ્રાન્ડેડ જનરિક્સ તરફ પહેલાં મૂવ થયા અને હવે એ લોકો સ્પેશિયાલિટી પ્રોડક્ટ તરફ મૂવ થયા છે. સો પછી એ સન ફાર્મા હોય, સિપ્લા હોય કે ગ્લેનમાર્ક હોય, આઈ થિંક આ બધી કંપનીઓની અંદર આપણે એકંદરે સ્પેશિયાલિટી પ્રોડક્ટ તરફ એક મૂવમેન્ટ આપણે જોઈ રહ્યા છીએ. અને બીકોઝ ધીસ મૂવમેન્ટ ઇઝ ગોઈંગ ઇન ટુવર્ડ ધ સ્પેશિયાલિટી પ્રોડક્ટ્સ, એ કેવો વ્યૂ લઈ શકાય કે ધીસ કંપનીઝ વુડ બી ફાર મોર બેટર પ્લેસ દેન વોટ દે વેર બિફોર. કારણ કે આઈ થિંક દે આર નોટ ડાયરેક્ટલી કોમ્પિટિંગ વિથ જનરિક પ્રોડક્ટ્સ એન્ડ બ્રાન્ડેડ પેટન્ટેડ પ્રોડક્ટ્સ, એન્ડ એટ ધ સેમ ટાઈમ આઈ થિંક બીકોઝ ઓફ ધ સ્પેશિયાલિટી પ્રોડક્ટ્સ ઇ આર ગેટિંગ એ લિટલ બેટર એડવાન્ટેજ ઇન ફોર્મ ઓફ કેચિંગ ધી એટેન્શન ઓફ ધી ડોક્ટર્સ ફોર પ્રિસ્ક્રાઇબિંગ ધોઝ મેડિસિન્સ. સો ફ્રોમ દેટ પર્સપેક્ટિવ આઈ લુક એટ ઇટ, અમુક કંપનીઓ જે ફાર્માસ્યુટિકલ સેગમેન્ટમાં ઓપરેટ કરી રહી છે, જેના મેં નામ સાથે ઉલ્લેખ કર્યો, જે અમને થોડી સમજ પડે છે એ સબ્જેક્ટની, તો આઈ થિંક એ કંપનીઓની અંદર ડેફિનેટલી વી આર સીઈંગ રિલેટિવલી બેટર આઉટલુક ફ્રોમ ધ ગ્રોથ પર્સપેક્ટિવ.
અને ત્યાં આગળ ભાવની રિકવરી થઈ શકે એ સ્વાભાવિક છે, કારણ કે પ્રાઇસના કરેક્શન સિગ્નિફિકન્ટ આવ્યા છે. સો ઓબ્વિયસલી આઈ થિંક ધ રેટ રિકવરી ઇન ધ સ્ટોક માર્કેટ ઇઝ ડિસ્ટિંક્ટલી પોસિબલ. અગેન વ્યૂ પોઈન્ટ ઇઝ સેમ, સિલેક્ટ ધ કંપની, સ્ટડી ધ બિઝનેસ એન્ડ ધેન બાય ઇન ટુ ધી પોર્ટફોલિયો. ત્યારે તમે જો દેવેનજી હાલના જ ફેસ્ટિવલ સિઝનમાં પણ તમે જો તો ઓટો વેચાણના આંકડા એટલા ઉત્સાહજનક નથી દેખાઈ રહ્યા, એકાદ બે કંપનીને છોડીને બાકી તમે જો તો નિરાશા જ હાથ સાંપડી રહી છે. ઇવન ટ્રેક્ટર સેલ્સ તમે જો ખાસા ઘટતા દેખાયા છે પાછલા એક ક્વાર્ટરમાં, કઈ રીતે મૂલવો છો ઓટો કંપનીઝને? આઈ થિંક જે સિચ્યુએશન ઓન ધ ગ્રાઉન્ડ છે તેની અંદર પેસેન્જર વેહિકલ માટે સ્ટ્રગલિંગ ટાઈમ રહેશે. એનું એક રીઝન કહી શકાય કે પેસેન્જર વેહિકલ સેગમેન્ટની અંદર કન્ઝ્યુમર પાસે પૈસા હોવા છતાં પણ એને જે ડિફિકલ્ટી પડી રહી છે, પર્ટિક્યુલરલી ટ્રાફિકની સમસ્યાઓ, પર્ટિક્યુલરલી આઈ થિંક શહેરોની અંદર વાહનોને પાર્ક કરવાની જે અત્યારે તારીખમાં તકલીફ પડી રહી છે, એ બધા કારણસર આઈ થિંક કન્ઝ્યુમર ધીમે ધીમે કરીને વેહિકલ બાય કરવાનું એવોઇડ કરી રહ્યો છે, અને એ કદાચ સૌથી મોટા મોટું કારણ મારા હિસાબે હોઈ શકે. એટ ધ સેમ ટાઈમ જે નાના શહેરો છે ત્યાં આગળ કમ્યુટિંગ માટેની રિક્વાયરમેન્ટ છે, એટલે વેહિકલનું સેલ થઈ રહ્યું છે, અને ત્યાં રૂરલ ઇન્ડિયામાંથી બિઝનેસ કંપનીઓને મળી રહ્યો છે. સો મારા હિસાબે પેસેન્જર વેહિકલ્સ આર ગોઈંગ ટુ બી સિગ્નિફિકન્ટલી ચેલેન્જ, કારણ કે જે ડોમેસ્ટિક કન્ડિશન્સ છે આખી ઇકોસિસ્ટમ હોવી જોઈએ રોડ કન્ડિશન સાથેની, એ કન્ડિશન્સ આઈ થિંક કન્ડ્યુસિવ નથી, એટલા માટે એને ચેલેન્જ ચાલુ રહેશે. પરંતુ મારે એક એવું માનવું છે કે ઇકોનોમીમાં જેમ જેમ ગ્રોથ આવવાનો સ્ટાર્ટ થાય તેમ તેમ કમર્શિયલ વેહિકલ માટેનો સમય સારો રહેવો જોઈએ, કારણ કે અલ્ટિમેટલી લોજિસ્ટિક્સ અને સપ્લાય ચેઇન મેનેજમેન્ટ એ સબ્જેક્ટ્સને માટે કમર્શિયલ વેહિકલની રિક્વાયરમેન્ટની વધારે જરૂરિયાત છે. અને જે રીતે જીએસટીના ઇમ્પ્લિમેન્ટેશન પછી અને ઈવે બિલ્સના ઇમ્પ્લિમેન્ટેશન પછી જે મુવમેન્ટ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ ફાસ્ટર થવા માંડ્યા છે, એને કારણે એકંદરે આવનારા સમયમાં ગ્રોથને સંભાળવા માટે કમર્શિયલ વેહિકલની જરૂર વધારે પડશે. સો આઈ થિંક વી વુડ બી મોર કમ્ફર્ટેબલ ઓન કમર્શિયલ વેહિકલ્સ, વીડ બી મોર કમ્ફર્ટેબલ ઓન ટુ વ્હીલર્સ એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ. ટ્રેક્ટર માટે મારે એવું માનવું છે કે સમય થોડોક બેટર આવવો જોઈએ, પરંતુ ફાર્મ સેગમેન્ટની અંદર મોન્સૂનના ડિલેટ પરફોર્મન્સને કારણે, એક્સટેન્ડેડ પરફોર્મન્સને કારણે, આઈ એમ સોરી, મોન્સૂનના સેગમેન્ટ મોન્સૂનને તેને કારણે આઈ થિંક કદાચ ડિમાન્ડ થોડી સ્લોલી રિયલાઇઝ થશે. પરંતુ ઓવરઓલ આઈ થિંક આઈ એમ નોટ પેસિમિસ્ટિક અબાઉટ ધ સેગમેન્ટ એઝ અ હોલ. વી હેવ ટુ બી વન્સ અગેન સિલેક્ટિવ એઝ ફાર એઝ આઈ થિંક ઇન્ડિવિજ્યુઅલ કંપનીઝ આર કન્સર્ન વિધિન પેસેન્જર વેહિકલ ઓલ્સો, કારણ કે આપણે જોયું કે નવા વેહિકલને જે રેન્જ મૂકવામાં આવી છે, જે નવા મોડલ્સ મૂકવામાં આવ્યા છે, એને એકંદરે સારો રિસ્પોન્સ મળ્યો છે. સો આઈ થિંક વીલ હેવ ટુ બી ગોઈંગ મોર સિલેક્ટિવ વન્સ અગેન ઇન ધીસ સ્પેસ. ઓકે, બીજું એક આખું વર્ટિકલ છે દેવેનજી કે જે આપણને રિસેન્ટ ટાઈમની અંદર એક ઘણું સારું પરફોર્મ કરતું દેખાઈ ચૂક્યું હતું, એ છે ઇન્સ્યોરન્સ, લાઈફ ઇન્સ્યોરન્સ સેગમેન્ટ અને ખાસ કરીને જે એએમસી કંપની છે એમાં. આપ શું કહેશો કે અહીંયા કરેક્શન માટે વેઇટ કરવી જોઈએ આ સેગમેન્ટની કંપનીઝમાં, કે આ સ્તરે પણ હજુ અહીંયા એન્ટ્રી માટેની તક સારી દેખાઈ રહી છે? આ એક ટિપિકલ સબ્જેક્ટ છે કે જ્યારે કોઈ બી સબ્જેક્ટ, સપોઝ ઇન્સ્યોરન્સની વાત કરીએ છીએ આપણે, નવું સેક્ટર જ્યારે કંઈ બી ઓપન અપ થાય ત્યારે સૌથી પહેલાં જે ઇન્વેસ્ટરોને પોર્ટફોલિયોમાં કંપનીનો સમાવેશ નથી, એ લોકો સૌથી પહેલાં લેવા માટે પોતાનું આઈ થિંક દે રન ટુ બાય ધી સ્ટોક્સ ઇન ટુ ધી પોર્ટફોલિયો, અને એને કારણે આઈ થિંક ડેફિનેટલી ડિમાન્ડ ઇઝ ઓન અ હાયર સાઈડ. નાવ ધોઝ હુ હેવ મિસ્ડ આઉટ, એ લોકોએ આવનારા સમય માટેનો એક લાંબો વ્યૂ લેવો પડશે. અમે લોકો જ્યારે લાસ્ટ યર અને આગલા બે ત્રણ વર્ષમાં ઇન્સ્યોરન્સ કંપની માટેનો વ્યૂ પુટઅપ કરતા હતા ત્યારે વી વર સેઈંગ કે અત્યારે માર્કેટમાં મળે છે નીચા ભાવ, એટલા માટે લઈ લો, જ્યારે રિસ્પોન્સ મળવાનો સ્ટાર્ટ થશે સ્ટોક્સને ત્યારે 100% ઉપરના એપ્રિસિએશનમાં તમારે લેવા પડશે. ધોઝ ઇન્વેસ્ટર હુ હેવ નોટ બોટ ઇટ, એ લોકો માટે હજુ બી સમય રહેશે જ, ઓપોર્ચ્યુનિટી મોટી છે અને હજુ કદાચ આ ઓપોર્ચ્યુનિટીની શરૂઆત છે એવું મારું માનવું છે. મે બી એક એવો વ્યૂ રાખવો જોઈએ કે દરેકે દરેક કરેક્શનમાં લાઈફ ઇન્સ્યોરન્સ બિઝનેસ કંપનીઝમાં એસઆઈપીના વેથી ઇન્વેસ્ટમેન્ટ કરવાનો એપ્રોચ રાખવો જોઈએ, તો કદાચ તમને આઈ થિંક માર્કેટમાં કમ્ફર્ટેબલ પોઝિશન ક્રિએટ કરવા મળી શકે એક રિટેલ ઇન્વેસ્ટર તરીકે, એવું મારું માનવું છે. તો હાલે રોકાણની તક ક્યાં છે? કારણ કે હવે આ તમે જો પાછલા ફક્ત 15 દિવસની અંદર જ તમે જો તો નિફ્ટીએ જે જબરદસ્ત બાઉન્સ દેખાડ્યું છે એમાં સ્ટોક સ્પેસિફિક રેલી પણ થઈ ગઈ છે, શું એમાં કોઈ એવા સેક્ટોરિયલ કે સ્ટોક સ્પેસિફિક આઈડિયાઝ તમે અત્યારે શેર કરી શકો જે અત્યારે રોકાણની તક હોઈ શકે? સો આઈ થિંક ઓપોર્ચ્યુનિટી ઘણી બધી જગ્યાએ છે. મારા હિસાબે
જે સૌથી મોટું આપણી ઇકોનોમીની અંદર હમણાં આ વર્ષોમાં રિસન્ટ ઇયર્સની અંદર જે સૌથી મોટો બિઝનેસ જો કોઈ ઉભો થયો હોય તો એક જીઓનો બિઝનેસ ઉભો થયો છે. આઈ થિંક ઇટ્સ અ મોસ્ટ ડિસરપ્ટિવ વે ઓફ આઈ થિંક ક્રિએટિંગ અ ન્યૂ બિઝનેસ. અને એની અંદર ડેટાનું આઈ થિંક આખું જે મોડલ ઉભું થયું છે એ એક્સ્ટ્રીમલી પ્રોમિસિંગ મોડલ ઉભું થઈ રહ્યું છે. પ્લસ હવે આ કંપની સેપરેટ ડીમર્જ થઈ રહી છે રિલાયન્સમાંથી, સો ઓબ્વિયસલી આઈ થિંક ઇન્વેસ્ટરો માટે આ એક તક રહેશે આવનારા સમયમાં જ્યારે આ કંપની લિસ્ટ થશે ત્યારે. જે લોકો નથી ઇન્વેસ્ટ કરી શક્યા તે લોકો માટે રિલાયન્સ થકી ઇન્વેસ્ટ કરવાની ઓપોર્ચ્યુનિટી ચોક્કસ રહેશે. માય પોઈન્ટ ઇઝ નોટ રેકમેન્ડેશન હિયર, મારો પોઈન્ટ અહીંયા એક એવો છે કે કોઈ બી સબ્જેક્ટને સમજીને ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, અને દેટ ઇઝ વોટ આઈ થિંક આઈ વુડ કન્સિડર એઝ એન ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ ઇન ઇન્વેસ્ટમેન્ટ. બીજી બાજુ તમે જુઓ તો લાઈફ ઇન્સ્યોરન્સના બિઝનેસની આપણે વાત કરી, એ બિઝનેસીસ પણ મોટા ગ્રોથ થઈ રહ્યા છે અને કદાચ પ્રાઇવેટ સેક્ટરની લાઈફ ઇન્સ્યોરન્સ કંપની 25% ઉપરના રેટ ઓફ ગ્રોથથી વધી રહી છે. સો આઈ થિંક એ બિઝનેસ ડેફિનેટલી કન્ટિન્યુઅસ ટુ રિમેન પ્રિફરેબલ બિઝનેસ. 3 વર્ષના આઉટલુક સાથે બિઝનેસમાં ઇન્વેસ્ટમેન્ટ થાય તો આઈ થિંક ઇટ વુડ બી અ રિવોર્ડિંગ પ્રપોઝિશન. દેર આર કંપનીઝ ઇન NBFCs પર્ટિક્યુલરલી જે લોકો રિટેલ ક્રેડિટ આપે છે અને જે લોકો ડિજિટલી પોતાના ઓપરેશન્સ મેનેજ કરી રહ્યા છે ફ્રન્ટ એન્ડમાં, મારા ખ્યાલથી એ ટાઈપની કંપનીઓ માટે પણ કદાચ સમય સારો રહેવો જોઈએ. અગેન સિલેક્ટિવ એપ્રોચ રાખીને બાય કરવું પડે પણ એપ્રોચ સારો રહેવો જોઈએ. સો આઈ થિંક જે બિઝનેસમાં ટેકનોલોજી કનેક્ટેડ છે, જે બિઝનેસની અંદર સ્કેલેબિલિટી છે, જે બિઝનેસની અંદર મેનેજમેન્ટ પાસે એક એબિલિટી છે કે બિઝનેસના ગ્રોથને સારી રીતે વધારી શકે ડિસિપ્લિન રીતે, એ ટાઈપના બિઝનેસીસની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવાની તકો ઘણી રહે છે. કદાચ નામ સાથે મારાથી રેકમેન્ડેશન કરવાનું શક્ય નથી બીકોઝ ઓફ ધ રેગ્યુલેશન્સ, પણ આઈ કેન ગીવ સમ ઇન્ડિકેશન્સ એન્ડ બેઝડ ઓન વિચ ઇન્વેસ્ટર્સ કેન ધે ડુ ધર રિસર્ચ બિફોર મેકિંગ એન ઇન્વેસ્ટમેન્ટ. ઓકે, નવીનજી આપ તો કોઈ સ્ટોક સ્પેસિફિક વાત નથી કરી, તેમ છતાં કોઈ ડિસ્ક્લોઝર રહેશે? આઈ થિંક કોઈ બી કંપનીના નામના ઉલ્લેખ સાથે મેં રિસ્પોન્સ આપ્યો હોય તો એક સેફ ડિસ્ક્લોઝર એવું કે એ કંપનીની અંદર અમારો પોતાનો ઇન્વેસ્ટમેન્ટ ઇન્ટરેસ્ટ છે, ક્લાયન્ટોની પોર્ટફોલિયો પોઝિશન હોઈ શકે, અમારા પોતાના ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટ્સની અંદર પણ એની પોઝિશન હોઈ શકે, અને કોઈ બી ક્લાયન્ટનું ટ્રેડિંગમાં અથવા ઇન્વેસ્ટમેન્ટ માટે ઇન્વોલ્વમેન્ટ હોઈ શકે બ્રોકરેજ પ્લેટફોર્મ પર. સો આઈ થિંક દેટ વુડ બી અ સેફ ડિસ્ક્લોઝર ફ્રોમ માય સાઇડ. અને સજેશન ટુ ઇન્વેસ્ટર કે બિફોર બાઇંગ એની કંપનીઝ વિચ હેવ બીન રિફર્ડ, તમે તમારું પોતાનું ઇન્વેસ્ટમેન્ટ એનાલિસિસ કરી લો અથવા તમારા ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરને કન્સલ્ટ કરી અને પછી ઇન્વેસ્ટમેન્ટ કરો. ઘણો આભાર દેવેનજી, આપનો સમય ફાળી અમારી સાથે આ સમગ્ર ચર્ચામાં જોડવા માટે, સમગ્ર વિગતો માટે. તો એ સાથે હાલ મને અને નિશાને પણ આપજો રજા. આગળ અપડેટ માટે જોડાયેલા રહો CNBC બજાર સાથે. નમસ્કાર. ના પ્રાયોજક છે SMC મનીવાઇઝ DY અને પેરેગોન ઓફિસ ફૂટવેર ઇન્ડિયા કા સ્ટાઇલ. क्या आपको इंडिपेंडेंट फाइनेंशियल एडवाइजर बनना है? आपको चाहिए होगा एक ऑफिस, स्टाफ, रिसर्च, सेबी रजिस्ट्रेशन और सॉफ्टवेयर. टेंशन हटाओ और ये सब कुछ पाओ विद AAA फ्रॉम IIFL सिक्योरिटी. कीजिए इक्विटी में ट्रेड, ऑफर कीजिए क्लाइंट्स को मल्टीपल फाइनेंशियल सॉल्यूशंस और कमाइए उम्दा कमीशन. 360 डिग्री पोर्टफोलियो रिपोर्ट के साथ अपना बिजनेस भी ट्रैक कीजिए. आज ही IIFL.com/AAA पर रजिस्टर कीजिए और बन जाइए एडवाइजर एनी टाइम एनी वेयर. AAA बाय IIFL सिक्योरिटीज. इन्वेस्टमेंट्स इन सिक्योरिटीज मार्केट आर सब्जेक्ट टू मार्केट रिस्क. रीड ऑल द रिलेटेड डॉक्यूमेंट्स केयरफुली बिफोर इन्वेस्टिंग. आप केरला, राजस्थान या अंडमान जाएं तो वहां घर का स्वाद भी पाएं. कॉक्स एंड किंग्स पेश करते हैं 100% शाकाहारी किचन टूर्स. इन टूर्स पर हमारे महाराज आपके साथ सफर करेंगे, यानी आपके लिए घरेलू स्वाद चले हॉलीडेज के साथ. कॉल या SMS करें अथवा हमारे नजदीकी आउटलेट में भेज दें. सतत चढ़तू उतरतू शेयर बाजार, कई कॉर्पोरेट अने आर्थिक नीतियों करशे बाजार पर असर. प्रत्येक हलचल पर हशे अमारी नजर. ये आपसे आपने बाजार में खबर. बाजार एट वन, मात्र CNBC बाजार पर. અમે છીએ હંમેશા સતર્ક, સુસજ્જ, કોમોડિટી હોય કે શેર બજાર, કારણ વ્યાપારનો વિચાર એટલે તમારા માટે CNBC બજાર. વિશેષજ્ઞોના વિશ્લેષણ, બજારની હર ચાલ પર નજર, કારણ નિવેશના નિયમ એટલે તમારા માટે CNBC બજાર.
सतत गतिशील कर्मठ अने हमेशा बेकदम आगळ अमे छीए सीएनबीसी बजार बिजनेस नी मातृभाषा। अरे घनश्याम भाई आ तमे एक महीना नो वायदो कर्यो तो आ वायदा बंद करो ने पेमेंट आपो। जुओ आरटीजीएस ना थता होय ने तो चेक मोकली आपो। अरे पैसा क्यारे आपो छो ए बोलो। हूं अवाज नथी आवतो। हवे आवे छे अवाज। आ तमारा माटे ढाबे चढ़ी गयो। आ वायदाओ बंद करो ने बोलो के पैसा क्यारे आपतो। आमना वायदा पूरा थाय के ना थाय वायदा बाजार ना कॉल पुट्स ना साचा वायदा फक्त अमारी पासे सीएनबीसी बाजार नो एक ज कायदो वायदा थी फायदो। નમસ્કાર માર્કેટ લાઈવમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું અદિતિ યાજ્ઞિક। તમે માર્કેટ પર ચર્ચા કરીએ પહેલા એક નજર મુખ્ય સમાચારો। અઠવાડિયાના પહેલા દિવસે માર્કેટમાં તેજી। સેન્સેક્સ 40,300 ની ઉપર તો નિફ્ટીમાં 12,000 ની નજીક કામકાજ। મેટલ કાઉન્ટર્સ તરફથી માર્કેટમાં સપોર્ટ। અને એની સાથે જ ડિમાન્ડ વધવાની આશાથી ક્રૂડની કિંમતોમાં 3.5% ઉછાળો। બ્રેન્ટ $61 ને પાર। ત્યાં જ સાઉદી આરામકોએ કરી આઈપીઓની જાહેરાત। સ્થાનિક માર્કેટમાં ડિસેમ્બરમાં લિસ્ટિંગ શક્ય। રેનિટિડેન દવામાં એનએમડીએની હાજરી પર યુએસએફડીએનું વલણ નરમ। નક્કી કરેલી મર્યાદાથી વધુ એનડીએમએ પર જ રિકોલ થશે દવા। જાહેરાતથી સ્ટ્રાઇડ્સ અને અજંતા ફાર્માની દવા સુરક્ષિત, પરંતુ ડોક્ટર રેડ્ડી અને અરોબિંદો ફાર્માની દવાઓમાં નિશ્ચિત મર્યાદાથી વધુ એનડીએમ। અને બીજા ત્રિમાસિકમાં યસ બેંકનું અનુમાનથી વધુ 600 કરોડ ના નફો, 600 કરોડની ખોટ। એની સાથે જ એસેટ ક્વોલિટી પણ બગડી। બેંકે ડિસેમ્બર સુધી 8,500 કરોડ રૂપિયા મૂડી એકત્ર કરવાનો કર્યો દાવો। સ્ટોકમાં રિકવરી। એસ્કોટ્સને પરિણામ નવા નફામાં આશરે 6% ઘટાડો, તો નફામાંથી 27 કરોડની ખોટમાં આવી બીએમએ। બંનેમાં ઘટાડા સાથે કામકાજ। ઓક્ટોબરમાં હીરો મોટોનું કુલ વેચાણ અનુમાન મુજબ 18% ઘટ્યું। ટાટા મોટર્સના સ્થાનિક વેચાણમાં 32% ઘટાડો, તો આઈશર મોટર્સના રોયલ એન્ફિલ્ડ સેલ્સમાં પણ થોડો ઘણો વધારો, પરંતુ અનુમાનથી ઓછી ગાડીઓ વેચાઈ। અને આજે એચડીએફસીના પરિણામ નફામાં 36%, તો વ્યાજ આવકમાં લગભગ 15%ના ઉછાળાનું અનુમાન। બીઈએલ પણ આજે જાહેર કરશે પરિણામ। નફામાં 18%નો ઘટાડો શક્ય। માર્જિનમાં 4.5%ના ઘટાડાનું અનુમાન। અને માર્કેટ્સ પર એક નજર કરો। 11,950ના લેવલ્સ પાસે આપણે આવી ચૂક્યા છીએ 51 પોઈન્ટ્સ ઉપર। જો કે ડેઝ હાઈ ઓલમોસ્ટ 70ની અરાઉન્ડ હતો, ત્યાંથી થોડુંક 10-20 પોઈન્ટ નીચે આવ્યા છે। બટ બેંક નિફ્ટી માટે પણ 30,504ના લેવલ્સ આજે ફરીથી એક વખત સેન્સેક્સે નવા હાઈસ ટચ કર્યા છે 40,434ના, અને ત્યાંથી પાછો થોડોક નીચે આવ્યો છે। બટ લાઈફ હાઈ લેવલ્સ ફરીથી એક વખત સેન્સેક્સ માટે આપણે વિટનેસ કરી રહ્યા છીએ 138 પોઈન્ટ્સ હજી પણ ઉપર કામકાજ। 40,304ના લેવલ્સ સેન્સેક્સ માટે અત્યારે વિટનેસ કરી રહ્યા છે। વેલ બેંક નિફ્ટી પણ સપોર્ટિવ છે, ઓલમોસ્ટ 188 પોઈન્ટનો ઉછાળો ત્યાં છે, લગભગ 18%નું એક અપ મૂવ છે। આમાં સૌથી વધારે ફાળો આપણે જે આપતો જોઈ રહ્યા છીએ ખાસ કરીને બજાજ ટ્વિન્સ તરફથી છે, 2.5-3.75% ઉછાળો આ બંનેની અંદર આપતો દેખાયો છે। અને એ સિવાય યસ બેંકનું કાઉન્ટર છે જેની અંદર આપણે કમ્પ્લીટ રિકવરી જોઈ છે, 5-6% ઘટાડો, જ્યાંથી સ્ટોક રિકવર કરી અને નિયરલી 1% પોઝિટિવ અત્યારે ટેરિટરીમાં આવ્યો।